नमस्ते मित्रों। हाँ नमस्ते नमस्ते। गुजरात साहित्य अकादमी અને સત્વ ઇવેન્ટ્સના સંયુક્ત ઉપક્રમે આયોજિત બળવંતભાઈ પ્રણામ 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 પ્રણામ। સર્વે વક્તાઓને પ્રણામ વંદન અને ચલો શરૂ કરીએ આપણે જે આ કાર્યક્રમ જેનું નામ છે જ્ઞાન સાગરના મરજીવા હસુ યાજ્ઞિક। મિત્રો, અગાઉ મેં કહ્યું એમ આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી અને સત્વ ઇવેન્ટ્સના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહ્યો છે। તો આજે આપણી સમક્ષ એક ડિસ્ટિંગ્વિશ્ડ પેનલ છે જેમાં અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા છે, સાથે લોકસાહિત્યના સંશોધનમાં જેમણે પોતાની એક આગવી ઊંચાઈ બનાવી છે એવા શ્રી બળવંત જાની મોજૂદ છે। આદિવાસી અને લોક સાહિત્ય, ભીલ સાહિત્ય આ બધાના જે એક ઓથોરિટી ગણાય એવા શ્રી ભગવાનદાસ પટેલ આપણી સાથે મોજૂદ છે। તો વિવિધ કળાઓના જાણકાર, વિવિધ કળાઓના મર્મગ્ન અને સાથે સંશોધક, વિવેચક અને એક પ્રાધ્યાપક, એક નિષ્ઠાવાન પ્રાધ્યાપક એવા શ્રી નિસર્ગ આહિર પણ આપણી સમક્ષ છે। હસુભાઈ હસુ યાજ્ઞિકના દીકરી અને આયુર્વેદ પ્રેક્ટિશનર યુવા અય્યર પણ આપણી સાથે છે। તો એ મિત્રો, એક આજે એમનો 84મો જન્મદિન છે। 1938માં એમનો 12 ફેબ્રુઆરીએ જન્મ થયેલો। તાજેતરમાં જ આ જેને ઋષિ કહી શકાય એવી આ એક એવી એક વ્યક્તિતાનું અવસાન થયું, આપણી સમક્ષથી એમનું ચાલ્યું જવાનું બન્યું। કોરોના કાળ જે કોરોના જેવી ભીષણ બીમારી એ એમણે જે કેટલાક પ્રતિભાવંત લોકોનો ભોગ લીધો એમાં હસુભાઈનું ડૉક્ટર હસુ યાજ્ઞિકનું નામ આપણે ચોક્કસપણે લેવું પડે। તો મિત્રો, આજે આપણે ગયા વર્ષે જે એક કાર્યક્રમ યોજાયો હતો હસુભાઈના જન્મદિન નિમિત્તે, શ્રી મનીષ પાઠક દ્વારા, ઓમ કમ્યુનિકેશન દ્વારા આયોજિત, આજે આપણે જ્યારે મળી રહ્યા છીએ એમને જન્મદિન ઉજવવા, ત્યારે આપણે એક શોક સાથે, એક દુઃખ સાથે મળીએ છીએ કે આપણી સમક્ષ શ્રી હસુ યાજ્ઞિક નથી। પહેલીવાર એમનો જન્મદિન કદાચ એવી રીતે મનાવાઈ રહ્યો છે। એ એક વિદ્વાન, સંશોધક, વિવેચક, આદિવાસી સાહિત્ય, લોક સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય આ બધાના વિદ્વાન તો હતા, સાથે એક સર્જક હતા। ટૂંકી વાર્તાઓ લખી છે એમણે, નવલકથાઓ લખી છે, જાસૂસી નવલકથાઓ પણ લખી છે। બહુમુખી પ્રતિભા જેને કહી શકાય, જાની સાહેબે મને ગઈકાલે વાત કરતા હતા, એમણે કહ્યું કે સાચા અર્થમાં મલ્ટી ફેસેટેડ પર્સનાલિટી હતા ડૉક્ટર હસુ યાજ્ઞિક। તો આવી એક વ્યક્તિતાને આપણે ઉજવવાના છીએ આજે એમના જન્મદિન નિમિત્તે। અને આ જે મારી સમક્ષ જે પેનલ છે એ અંગ્રેજીનો શબ્દ વાપરીને કહું તો ઓવરવેલમિંગ છે મારા માટે। આટલા વિદ્વજ્જનો જેમણે દાયકાઓનું સંશોધન કાર્ય કર્યું છે એમની સમક્ષ અત્યારે હું ઉપસ્થિત રહીને એક પ્રકારનો ગર્વ અનુભવું છું। નિસર્ગભાઈ પ્રમાણમાં થોડા મારી ઉંમરની નજીક ગણાય, પણ છતાં પણ એમનો પણ અનુભવ ખાસો વધારે છે। પણ આ જે બે મહારથીઓ છે, બળવંત જાની અને ભગવાનદાસ પટેલ સાહેબ, બંને પંડ્યા સાહેબ તો કાયમ આપણી સાથે હોય છે જ, પણ આ જે ઉત્તમ પેનલ રચાઈ છે અને ડૉક્ટર યુવા અય્યર સાથે છે, ભાલોડિયા સાહેબ પણ આપણી સમક્ષ વચ્ચે, એ કેમેરા એમનો ઓફ થઈ ગયો હતો। નમસ્તે ભાલોડિયા સાહેબ, તમારું હાર્દિક સ્વાગત કરું છું। એક અધ્યાપક અને વિવેચક અને સાહિત્ય પ્રેમી એવા વહીવટી કાર્યમાં, સાહિત્યના વહીવટી કાર્યમાં જોડાયેલા એવા ભાલોડિયા સાહેબ, તો મિત્રો આવી ડિસ્ટિંગ્વિશ્ડ પેનલ સાથે હું અહીંયા ઊભો છું એનો મને એક ગર્વ છે। એના કારણે મને એવું લાગે છે કે હું ઓછામાં ઓછું બોલું આ મોકા પર, આ પ્રસંગે તો ઉચિત ગણાય। તો હું કાર્યક્રમની શરૂઆત કરવા આદરણીય શ્રી વિષ્ણુ પંડ્યાને વિનંતી કરું છું। વિષ્ણુ પંડ્યા આપણી સમક્ષ, આપણે એમને જાણીએ છીએ, વિશેષ પરિચયના મોહતાજ નથી। 5 દાયકાની એમની પત્રકારત્વની અને જાહેર જીવનની કારકિર્દી, પણ એમાં સાહિત્ય રસ એમનો સદા જીવંત રહ્યો છે।
ચાંદનીના ચાંદનીનું સંપાદન હોય કે વિવિધ વાર્તાઓનું લેખન કે નિબંધોમાં એમની ગતિ, આ બધાથી એમણે સાહિત્યમાં પણ એમનું પ્રદાન કર્યું છે. અને એમના સાહિત્યિક એમની ક્રિએટિવિટીનો એમના પત્રકારત્વ અને એમના જાહેર જીવનને એમના ઇતિહાસ લેખનને પણ લાભ મળ્યો છે એમ મારું માનવું છે. તો આજે શ્રી પંડ્યા સાહેબ આપણી સમક્ષ ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું છું કે તે પ્રસંગોચિત વ્યાખ્યાન કરે અને આજે આપણે જે વ્યક્તિત્વને ઉજવવા જઈ રહ્યા છીએ, જે આવા આવા જેને કહી શકાય કે દિગ્ગજ છે જે સંશોધન ક્ષેત્રના, એમની આજે આપણે એમના જન્મદિનની ઉજવણી કરીએ છીએ, તો એની શરૂઆત આપણને પંડ્યા સાહેબ કરી આપે. આદરણીય પંડ્યા સાહેબ, પંડ્યા સાહેબ આપનું માઇક મ્યુટ પર છે. અનમ્યુટ. યસ, હવે અનમ્યુટ થાય. સંભળાય છે ને? હેલો. બિલકુલ સર, સંભળાય છે. તો મારી આયોજક શ્રીને વિનંતી છે. હેલો, કરપડ છે. હેલો, સંભળાય છે સાહેબ. મારી આયોજક શ્રીને વિનંતી છે કે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અહીં બેઠા છે, અકાદમી વિશે એમને પ્રાસ્તાવિક કરવા આપણે વિનંતી કરીએ. ઓકે સર, ભલોડિયા સર. નમસ્તે પંડ્યા સાહેબે થોડી જવાબદારી વધારી દીધી. સત્વ ઇવેન્ટ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આજના વેબિનાર ખાસ એક ખાસ કિસ્સા તરીકે આ વેબિનાર રાખ્યો છે કે જ્ઞાનસાગરના મરજીવા ડોક્ટર અસુ યાજ્ઞિક ખાસ તો અમારે એટલા માટે યાદ કરવા પડે કે અમારા મહામાત્ર રહી ચૂક્યા છે અને ઘણા વર્ષો સુધી, લગભગ 1982 થી એમને 16 વર્ષ સુધી અહીંયા સેવા આપી છે. તો એને પણ ધ્યાનમાં રાખીને અને બીજા ઘણા બધા કામો છે એ બધાને ધ્યાનમાં રાખીને આજનો આ જે વેબિનાર યોજાઈ રહ્યો છે એમાં ઉપસ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી માનનીય વિષ્ણુ પંડ્યા સાહેબ, બળવંત જાની સાહેબ, ભગવાનદાસ પટેલ સાહેબ, નિસર્ગભાઈ આહિર અને યુવા આયરબેન સૌનું, તેમજ સત્વ ઇવેન્ટ્સના સાગર શાહ, એ તમામનું હું ગુજરાત સાહિત્ય અકાદમી વતી સ્વાગત કરું છું. અને આ પ્રકારનો એક વેબિનાર યોજવા માટે થઈને ખાસ તો સત્વ ઇવેન્ટ્સને અભિનંદન આપું છું કે આ પ્રકારનો સરસ વેબિનાર એ વિષય રાખ્યો છે. અને ખાસ અમારે ખાસ ખાસ સ્મરણ કરવું પડે, સ્મરણાંજલિ આ રીતે અર્પવી પડે એવા ડોક્ટર અસુ યાજ્ઞિકને ધ્યાનમાં રાખીને આ વેબિનારનું આયોજન કર્યું છે. ગુજરાતી સાહિત્ય અકાદમી એ ઘણા બધા આવા કામો કરે છે કે જે ખાસ સર્જકો છે એમની જન્મતિથિઓ છે, પુણ્યતિથિઓ છે, જન્મ શતાબ્દી વર્ષ હોય તો જન્મ શતાબ્દીઓ છે, તો એને અનુલક્ષીને અનેક સેમિનારો, પરિસંવાદો, કાર્ય શિબિરોનું આયોજન થાય છે ગુજરાત સાહિત્ય અકાદમીથી. એ સિવાય પણ ઘણી બધી અમારી ગુજરાત સાહિત્ય અકાદમીની ઘણી સ્કીમો છે કે શિષ્ટમાન્ય પુસ્તક પ્રકાશન માટે સહાય આપવામાં આવે છે, નવોદિત સર્જકો હોય તો એના પ્રથમ પુસ્તક માટે થઈને સહાય આપવામાં આવે છે, બાળ સાહિત્ય અને અનુવાદના પુસ્તકોના પ્રકાશન માટે પણ આર્થિક સહાય આપવામાં આવે છે, એ સિવાય દુર્લભ અને અપ્રાપ્ય પુસ્તકો હોય તો એવા પુસ્તકોના પ્રકાશન માટે પણ ગુજરાત સાહિત્ય અકાદમી એ સહાય કરે છે. વૃદ્ધ અને અશક્ત જેમને કોઈ સહાય કરે એવું નથી તો એવા જે સર્જકો છે તો એમને પણ ગુજરાત સાહિત્ય અકાદમી આર્થિક સહાય કરે છે. ઘણી બધી પ્રવૃત્તિઓ ગુજરાત સાહિત્ય અકાદમીમાં ચાલે છે. ખાસ 6 અકાદમીઓ કામ કરે છે કે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, સિંધી અને કચ્છી, આ 6 ભાષાની 6 અકાદમીઓ ગુજરાત સાહિત્ય અકાદમીના અંડરમાં કામ કરી રહી છે અને તમામ અકાદમીઓમાં સરખા ભાગે આ પ્રકારની બધી જ કામગીરી થતી હોય છે. દરેક અકાદમીમાં દર વર્ષે ₹1 લાખનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. દરેક અકાદમીમાં યુવા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. એ સિવાય શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક યોજના અંતર્ગત સારા પુસ્તકો હોય તો એને પણ પુરસ્કાર આપવામાં આવે છે. તો આવી દરેક પ્રકારની એ કામગીરી એ સાહિત્ય અકાદમીની અંદર થાય છે. માનનીય વિષ્ણુ પંડ્યા સાહેબના અધ્યક્ષપણા હેઠળ અકાદમી આ રીતે સતત સાહિત્ય અને ભાષાનું સંવર્ધન અને સંરક્ષણ, એનો પ્રચાર પ્રસાર એ કરી રહી છે. અને આ રીતના તમામ વેબિનારો ઘણા બધા, આ વખતે આ કોરોના કાળ છે તેમ છતાંય આપણે આ રીતે
ઓનલાઈન માધ્યમથી એ વેબિનારો કર્યા છે, ઘણા બધા વિષયો આપણે આવરી લીધા છે અને એ બધા વિષયો ઉપર સર્જકોને ધ્યાનમાં રાખીને, સાહિત્ય સ્વરૂપોને ધ્યાનમાં રાખીને પણ અનેક પ્રકારના વેબિનાર કર્યા છે. પણ ખાસ વેબિનાર આ અમારા માટે ખાસ છે કે જેમનું અમને ખૂબ સારું એવું માર્ગદર્શન મળ્યું છે. વર્ષો સુધી અહીંયા સાહિત્ય અકાદમીમાં કામ કર્યું છે અને હું તો એટલા સુધી કહીશ કે હું હજુ નવો નવો આવ્યો છું, લગભગ 5-6 મહિના થયા છે અને એમાં એ 6-1 મહિનામાં મારે એમની સાથે થોડો ઘણો ટ્યુનિંગ થઈ ગયું હતું અને પર્સનલી મારા વોટ્સઅપ નંબર ઉપર પણ ઘણી વાર મને એ સલાહ સૂચનો કરતા હતા, ઘણું બધું માર્ગદર્શન એમનું મળી રહેતું હતું મને. 2-3 વાર માત્ર મળવાનું થયું છે મારે એમને, પણ બહુ જ નિખાલસ ભાવે એમને મારી સાથે ચર્ચાઓ કરી છે. ખાસ છેલ્લે છેલ્લે ઘણી વાર અમારે ફોન ઉપર વાત થતી હતી, એમના થોડા વહીવટી પ્રશ્નો હતા એના કારણે પણ થઈને, તો એ રીતે અમારે એ એકબીજાના સંપર્કમાં આવવાનું થયેલું અને એ ઉપરથી મને ઘણું લાગેલું કે આ એકદમ નિખાલસ સ્વભાવ છે અને એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે, તો એનો જે થોડો ઘણો લાભ મને આ થોડા સમય દરમિયાન એ મળેલો, એટલે એક રીતે એમને એ રીતે પણ હું સ્મરણ કરું છું. અને બીજી રીતે એ સ્મરણ કરું છું કે એ ખાસ તો સુરેન્દ્રનગરમાં રહેલા છે, સુરેન્દ્રનગરમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એમને કામ કર્યું છે અને એ સુરેન્દ્રનગર કોલેજમાં હું પ્રિન્સિપાલ તરીકે રહીને આવ્યો છું, ત્યાંથી સીધો અહીંયા સાહિત્ય અકાદમીમાં આવ્યો છું, એટલે એ રીતે પણ એમનું સ્મરણ થાય છે કે એમને વર્ષો સુધી ત્યાં પણ કામ કર્યું ને પછી અહીંયા કામ કર્યું છે, તો બંને રીતે એ કામગીરી કરેલી છે. ખાસ સાહિત્યના ક્ષેત્રમાં એ લોક સાહિત્યના મર્મી છે અને સંશોધક સંપાદક તરીકે, ચિંતક તરીકે, વિવેચક, સંગીતજ્ઞ, આવા ઘણા બધા નવલકથાકાર છે, વાર્તાકાર છે, ઘણા બધા પાસાઓને એમને સ્પર્શ કર્યો છે સાહિત્યના અને તમામ જે પાસાઓ છે એમાં પોતાનું સર્જન એ શ્રેષ્ઠ રીતે કર્યું છે, ઘણા બધા એવોર્ડ પણ એમને આપવામાં આવ્યા છે, તો આ રીતે ઘણું બધું લોક સાહિત્ય ક્ષેત્રે પણ એમનું કામ છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ એમના ઘણા બધા પુસ્તકો પ્રકાશિત કર્યા છે, હું બધા મોટા ભાગના પુસ્તકો લઈને બેઠો છું, એ ખાલી તમને જો દેખાડું તો છે કે ઋતુચક્ર અંતર્ગતની રચનાઓ બહુ મોટો દળદાર ગ્રંથ છે એ એમનો પ્રકાશિત થયેલો છે. ગુજરાતી આદિવાસી લોક સાહિત્ય એ પણ એવો જ દળદાર ગ્રંથ છે, એ પણ એમના એમને સંપાદિત કરીને પ્રકાશિત કરેલો છે. કથા ગીતો છે તો એ પણ એ રીતે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એ પ્રકાશિત થયેલો છે. ગુજરાતી લોકકથાઓ એ નામનું પુસ્તક પણ એમનું છે. પછી છે લોકગીતોમાં રામચરિત અને પાંડવ કથા, એ પણ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયેલું છે. મોટાભાગના બહુ સરસ પુસ્તકો અને સારા અને શ્રેષ્ઠ પુસ્તકો કહી શકાય એ પ્રકારના એમને સંપાદિત કરેલા છે. ગુજરાતી લોક સાહિત્ય એ નામનું પુસ્તક પણ છે એ રીતે. અને લોકગીતોમાં કૃષ્ણચરિત આ બહુ સરસ પુસ્તક છે, એમ કે લોકગીતોમાં કૃષ્ણને ધ્યાનમાં રાખીને આખું લખાયેલું પુસ્તક છે કે, અને બહુ સરસ દળદાર ગ્રંથ, આટલું મોટું પુસ્તક કૃષ્ણચરિતને ધ્યાનમાં રાખીને લખવું એ બહુ મોટી બાબત ગણાય, તો એવું પુસ્તક પણ સરસ એમને એ આપ્યું છે. અને એ સિવાય જયચંદ મેઘાણી અમારું સેન્ટર છે એના અંતર્ગત પણ એમને પુસ્તકો પ્રકાશિત કર્યા છે, એમાં ગુજરાત અને રાજસ્થાનની કથાઓ એ પ્રકારનું પુસ્તક, એક તુલનાત્મક અધ્યયન એ પુસ્તક આપ્યું છે. અને લોક સાહિત્ય નૂતન દિશાઓ તો આ પુસ્તક પણ એ જયચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા પ્રકાશિત થયેલું છે. તો ગુજરાતથી આટલું મોટું કામ એ અસુ યાજ્ઞિકનું છે. આ ઉપરાંત પણ એમને નવલકથાઓ આપી છે, વાર્તાઓ આપી છે અને ઘણા બધા ઉપનામથી તો એ લખતા હતા, જે વ્રજનંદન જાની છે, ઉપમન્યુ છે, પુષ્પ ધનવા અને બે કશ્યપ ને શ્રીધર ને આવા બધા ઘણા ઉપનામો રાખીને એમને ઘણું લખેલું છે. તો આટલું વિશાળ એ એમનું લેખન કાર્ય છે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અને એમને આજે સ્મરીએ છીએ અને ખાસ કરીને સત્વ ઇવેન્ટ્સે આ રીતે એ આયોજન કર્યું છે એ બદલ એમને અભિનંદન છે. સૌ ઉપસ્થિતને હું આવકારું છું, સ્વાગત કરું છું અને એમ અહીંયા ઉપસ્થિત થયા છે એ બદલ ગુજરાત સાહિત્ય અકાદમી વતી આભાર પણ માનું છું. થેન્ક યુ. સર, થેન્ક યુ વેરી મચ. સરસ પરિચય કરાવ્યો, પુસ્તકોનું પણ તમે એક લાઈવ ડેમો પૂરો પાડ્યો. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી એમના ઘણા બધા પુસ્તકો પ્રકાશિત થયા છે, જેને કારણે આપણને એમની વિદવત્તાનો, એમના સંશોધન કર્મનો ખાસો એવો લાભ મળ્યો છે. તો મિત્રો, હવે વિનંતી કરીએ પંડ્યા સાહેબ,
જે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે, અને સાથે મેં કહ્યું એમ પાંચ દાયકાની એમની જાહેર જીવનની પત્રકારત્વની કારકિર્દી, એમનો પરિચય હોય નહીં, આપણે બધા એમનાથી પરિચિત છીએ. આ સંધ્યાની શરૂઆત આપણને સરસ રીતે ભાલોડિયા સાહેબે કરી આપી, હવે એને આ ઉજવણીમાં આપણને પંડ્યા સાહેબ આગળ લઈ જાય એવી હું એમને વિનંતી કરું છું. ધન્યવાદ. ગયા વર્ષે બરાબર આ સાંજે જ આપણે હસુભાઈને અભિનંદવા એકત્રિત થયા હતા. એમણે પોતાના નાનકડા વક્તવ્યમાં એવું કહ્યું હતું કે મારા જીવનમાં સાહિત્ય અને શબ્દ એ બે ભારે મહત્વના છે, અને હું મૂળભૂત શિક્ષક છું, અને જે ઉત્તમ શિક્ષક હોય એ ઉત્તમ સાહિત્યકાર પણ બની શકે. આ સંભાવનાઓનું આદર્શ સ્વરૂપ જોવું હોય તો હસુભાઈ. અસંખ્ય સંસ્મરણો થાય આપણને થાય પણ કે ગયા વર્ષે જ આપણી સાથે હતા, પણ આજે એ છે કે નથી એ વિચારવા માટેનો આપણી પાસે કોઈ વલણ જ ન હોવું જોઈએ, કારણ કે એ છે. હસુભાઈ એના શબ્દમાં અને એમના કર્મમાં, બહુ વિચારપૂર્વક આજ બોલી રહ્યો છું, કારણ કે હસુભાઈ સાથેનું મારું જે સંબંધ રહ્યો એ અલગ અલગ પ્રકારનો રહ્યો છે. ગુરુ મિત્ર તો પછી બન્યા, એ ગુરુ હતા મારા. હિંમતભાઈ જ્યાં સુરેન્દ્રનગરમાં પ્રિન્સિપાલ હતા ત્યાં હસુભાઈ 1965માં ગુજરાતીના અધ્યાપક હતા, અને મારા મગજમાં એક રાય ભરાયેલી એ વખતે, આ કાળે રાય ભરાય તો હોય જ, હજી પણ ક્યાં આપણે એમને એમ સારા સરળ છીએ. તો એ વખતે થતું હતું કે આપણે સાયકોલોજી રાખવું મુખ્ય વિષય હિંમતભાઈ, અને ગુજરાત આખા સૌરાષ્ટ્ર આખામાં સુરેન્દ્રનગરમાં જ સાયકોલોજી વિષય હતો. ત્યાં તો કઈ રીતે જવાય, આપણને કોઈ જાણે નહીં કરે નહીં. હું પહેલાં 2 વર્ષ દ્વારકામાં અભ્યાસ કર્યો તો પછી થયું કે હવે આપણે ત્રીજા વર્ષે થર્ડ યર ત્યાં જવું. તો અમારો માણાવદરનો એક જૂનો મિત્ર હતો, યુવા તો ઓળખે ને, જયવંત મનુભાઈ વ્યાસ, એ કંઈક તમારા રિલેટિવમાં પણ થાય, હસુ મામા કહેતા હોય, એટલે કે ત્યાં અમારા હસુ મામા છે ત્યાં જવું. એટલે આપણે તો એના મિત્રના એક વાક્યના આધારે પહોંચી ગયા ત્યાં. હસુભાઈ મળ્યા, મને કે વ્યવસ્થા વગેરે રેવી કરવાની, રહેવા કરવાની, હોસ્ટેલ ને આ તે છે જ બધું, વાંધો નહીં આવે. અને ગુજરાતી મારે સબ્જેક્ટ સબસિડિયરી રાખવો હતો. એ દરમિયાન મને એ વખતના જે અધ્યક્ષ હતા ગુજરાતી વિભાગના, જીતેન્દ્ર દવે, મોટે ભાગે વિસનગરના હતા, બહુ વિદ્વાન હતા, એ મળ્યા. એણે મારી માર્કશીટ જોઈ, અમને કે અલ્યા તું તો ગુજરાતીમાં ફર્સ્ટ ક્લાસ આવ્યો છે અને તારે સાયકોલોજી રાખવું છે. એટલે મેં તો પણ બીએ થયા પછી ગુજરાતીમાં બીએમાં થોડો ફર્સ્ટ ક્લાસ આવે. તો એનો જવાબ હતો કેમ ના આવે કે હું ફર્સ્ટ ક્લાસ છું. જીતુભાઈ દવે એણે, અને આપણું તો તરત દિમાગ ફર્યું ને, આપણે ગુજરાતી મુખ્ય કરી નાખ્યું. અને હસુભાઈનો ઘણું એ વખતથી જ મને એક અધ્યાપક તરીકે એમનું પ્રદાન જરા વધારે મને લાભ મળે. એ દરમિયાન તો એમની બદલી થઈ ગઈ, અને નહીં એમને એમની બદલી નહીં, જીતેન્દ્રભાઈની બદલી થઈ. એટલે એક આખું વર્ષ હું એમની નિશ્રામાં ભણ્યો છું. એમણે પોતાની આત્મકથામાં આની કેટલીક વાતો લખી છે,
કે ભાઈ મને તો આ વિદ્યાર્થી વિદ્યાર્થી લાગ્યો જ નહીં, યુવાન મિત્ર જેવો જ લાગ્યો. મોહમ્મદ માકડ સાથેનો મારો પરિચય કરાવ્યો, સુરેશ જોશીના વિશેષાંકો અને અમે બધા સાથે વાંચતા. એ દિવસો બહુ સાહિત્યની દ્રષ્ટિએ સાહસના હતા. એ આખો દાયકો એવો હતો, બધાને માટે, એકલાને માટે નહીં, દરેક સાહિત્યકાર એ વખતે માત્ર સાહિત્યકાર નહોતો, સાહસિક પણ હતો. ચંદ્રકાંત બક્ષી હતા, મોહમ્મદ માકડ હતા, ભૂપત વડોદરિયા હતા, રઘુવીર ચૌધરી પણ આવી ગયા હતા, અને લાભશંકર ઠાકર, રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયાન, રમેશ પારેખ, એક આખી પંક્તિ એ વખતે ધીરે 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 વિકસિત થઈ રહી હતી. અને સામે દિગ્ગજો હતા ઉમાશંકર જોશી જેવા, એમની સામે ચડીને ચીનુ મોદી ને બાકી બધા જે એક આમ ગણો તો ભંજન કહેવાય, પણ એ ખંડન અને મંડનની એક આખી પ્રક્રિયા હતી. અને સાહિત્ય માત્ર સ્થગિત થવું જોઈએ નહીં ક્યારે, એમાં પડકારો આવે અને પડકારો ઝીલનારા, પડકાર કરનારા લોકો જોઈએ, એવું આખું એ વખતનું વલણ. અશુભાઈ પણ સુરેશભાઈનો પણ એને પૂરો અભ્યાસ કર્યો એ વખતે. પછી અમારે થોડાક સમય સુધી છૂટી ગયું, ફરી અમદાવાદ મારે આવવાનું થયું 1967માં, અને એ ગુજરાત કોલેજમાં અધ્યાપક હતા અશુભાઈ, પછી ધીરેન્દ્ર મહેતા, અંજનીબેન કવિ, આ બધા પ્રોફેસરો. એટલે મારો મોટાભાગનો ગુજરાત કોલેજમાં એમની કેબિનમાં મારો અડ્ડો રહેતો, અને ઘણી બધી વાતો થતી. એક આખી એમની જે વિશિષ્ટતા હતી એ ધીરે 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 પ્રગટ થવા માંડી હતી. છેલ્લા વર્ષોમાં એ સાહિત્ય અકાદમીના મહામાત્ર બન્યા. આ મહામાત્ર શબ્દ એમણે શોધ્યો હતો. રજિસ્ટ્રાર કહેવાતું, સચિવ કહેવાય. એટલે મોહમ્મદ માકડ એમને પૂછ્યું છે કે ભાઈ કંઈક નવું કરો ને યાર, ગુજરાતીમાં તો કંઈક કરો. તો એમણે મહામાત્ર શબ્દ શોધી કાઢ્યો. હજુ પણ કેટલાકને બોલતા તકલીફ પડે છે મહાપાત્ર કહે છે. ઓડિશામાં મહાપાત્ર એક સારી એક કમ્યુનિટી છે, બળવંતભાઈ બરાબર ને, અને મોટા ગજાના લેખકો છે ત્યાં, સીતાકાંત મહાપાત્ર ને બધા. એટલે મહામાત્ર કે એક મહાપાત્ર કે એમાં બહુ ફરક નહીં, ઉલટાનું ગૌરવ થાય છે. પણ આપણે મહામાત્ર જ રાખશું અત્યારે હિંમતભાઈને, તો મહાપાત્ર આના પછી તરત બનવાના છે એવી આપણે અપેક્ષા રાખીએ. તો એક આ વાત, અને સાહિત્ય અકાદમીમાં એણે શું કર્યું એની નાનકડી વાત કરીને મારે મારી વાત પૂરી કરવી છે. માત્ર સંસ્મરણો કહીશ હું, એમની વિશદતા, વિવિધતા, એની એનું વૈવિધ્ય એ બધાને માટે તો આપણી પાસે બે વિદ્વાનો, ત્રણ વિદ્વાનો, બે નહીં હો, એક બળવંતભાઈ જાની છે, ભગવાનદાસ પટેલ છે. ભગવાનદાસ પટેલ તો એમના સાથે હાથ પકડીને જીવ્યા છે, અને ડુંગરીથી માંડીને ભીલના જે કે મૂળભૂત રીતે જે ભારતીયતાની સાથે જોડાયેલા જે લોકજીવન છે એનો અભ્યાસ કર્યો છે. નિસર્ગભાઈ પણ ઉત્તમ લેખક છે, મિત્ર તો છે જ અમારા, અને સાગર પણ આપણો મિત્ર જ છે. એટલે આ બધા મિત્રો ભેગા થયા છે આપણી સાથે. અને યુવા વિશે હું કંઈ ન હોય, એ તો અમારો બહુ નિકટનો પરિચય છે. ગમે ત્યારે ખાનગીમાં કહી દઉં તો કે મને કંઈ મુશ્કેલી પડે એટલે આ વૈદરાજને હું ફોન કરું, અને મારા ફેમિલી ડૉક્ટર પણ છે, સાહિત્યની પણ ચર્ચા કરીએ છીએ આપણે, પણ આ પણ. અને પપ્પા વિશે પૂછવું હોય તો હું ઇનડાયરેક્ટલી એમને પૂછું. હસુભાઈ પણ મને કહે કે તમને અને યુવા બરાબર તમને સમાચાર આપે છે, મને ખબર છે. એ આખી એક ભૂમિકા હતી. એ ભૂમિકામાં એમણે ગુજરાત સાહિત્ય અકાદમીમાં કામ શું કર્યું, ઠીક છે. પુસ્તકો પ્રકાશિત થયા, લેખકો પણ આવ્યા, એક સંગઠન ઊભું કર્યું, કારણ કે અકાદમી તો હતી નહીં પહેલી. હવે સરકારની ઈચ્છા થઈ કે એક અકાદમી થવી જોઈએ, મોટે ભાગે માધવસિંહ સોલંકીને. અને એમ કે ગુજરાત સાહિત્ય અકાદમીની રચના થાય એટલે એમણે મિત્રો શોધ્યા. એમને મિત્રો શોધવામાં મુશ્કેલ ન થઈ, કેમ કે એમના ઘણા બધા સાહિત્યકાર મિત્રો હતા. એમાંથી એમણે મોહમ્મદ બાકરને પસંદ કર્યા પ્રમુખ તરીકે. અને મહામાત્ર કોણ, તો કે લાવો ગુજરાત કોલેજમાંથી હસુભાઈને. સંદેશમાં એ વખતે એ લખતા, અને એ પણ એક આખો સંપર્ક હતો. આવ્યા એ, હવે પહેલું સાહિત્યનું કામ, શિક્ષણનું કામ, અને આ તો વહીવટનું, અને એ સાહિત્ય અકાદમીનો વહીવટ. સાહેબ
ભલભલા ઓછા થઈ જાય એવો વહીવટ હોય છે. કેમકે સાહિત્યકારો સાથે પનારો પાડવો, એમને દૂરથી પૂજવા અને એને વખાણવા એ અલગ વાત છે. નજીકથી જ્યારે સાહિત્યકાર આપણી પાસે આવે છે ત્યારે ઘણું બધું થાય છે. એટલે એને આપણે એની સાથેનો એમનો સંપર્ક સંબંધ, બીજી બાજુ રાજ્ય સરકારના ચીફ મિનિસ્ટર ઠીક છે કે તો સાહિત્ય પ્રેમી હતા એટલે થોડું ઘણું સમજે, પણ એને મનાવવા, સચિવોને મનાવવા, ગ્રાન્ટ લેવી, મકાનને સરખું રાખવું, સ્ટાફ ચલાવવો, આજે મને એમ લાગે છે કે આ તો બહુ મોટું અઘરું કામ છે. એ કામ એમણે કર્યું અને ધીરે ધીરે ગુજરાત સાહિત્ય અકાદમીને પ્રતિષ્ઠિત કરી. આપણી પાસે એ વખતે સાહિત્ય સંસ્થાઓ આંગળીને વેઢે ગણાય એટલી જ હતી. સાહિત્ય પરિષદનો દબદબો હતો અને મોટાભાગના સાહિત્ય પરિષદના મુરબ્બીઓને એવી ઈચ્છા હતી કે આપણે સાહિત્ય અકાદમી પણ આપણે જ ચલાવીએ. ભલું એમનું વલણ હતું, આપણને એમાંથી ટીકા ન કરવી, પણ એમની પણ એવી ઈચ્છા હતી કે ભાઈ આ બે અકાદમી પણ આપણી જ હોવી જોઈએ, પાર્ટ ઓફ ધ ગુજરાત સાહિત્ય પરિષદ. અને એ રીતે એમણે પ્રયત્નો પણ કર્યા અને પ્રયત્નોના દુષ્પરિણામ રૂપે છેવટે સાહિત્ય અકાદમીને જે થોડી ઘણી પેલી હતી એને વ્યવસ્થા આખી બદલાવવી પડી પછીના ચીફ મિનિસ્ટરોએ. એ વાત આપણે જવા દઈ. આવા સંજોગોમાં પણ હસુભાઈ તમામ છાવણીઓના મિત્ર રહે, તમામ સાહિત્યકારોના. અને હું તો એમ ઘણી વાર એમને મજાકમાં કહેતો, હું આવતો કોઈ કોઈ વાર સાહિત્ય ગુજરાત સાહેબ, મોટે ભાગે હું સાહિત્ય અકાદમીના પ્રવેશ દ્વારે બહુ ઓછો જતો, પણ હસુભાઈ હતા એટલે જતો. તો એમને હું કહેતો મજાકમાં ઘણી વાર કે તમે આ તમે રાજા વિનાનો આ દરબાર છે. લોકશાહીમાં રાજા તો હોય નહીં, બહુ બહુ તો પ્રમુખ હોય, પણ પ્રમુખ એ રાજાની કક્ષા ના હોય, એને એવું ના હોય, અથવા તો મહામાત્ર એ કંઈ રાજા ના કહેવાય, દિવાન ના કહેવાય. અને આ રાજા વિનાના દરબારમાં તમે નવ રત્નો ભેગા કરો છો. આ અસુભાઈનું સૌથી મોટું પ્રદાન છે. ગુજરાતના તમામ ઉત્તમ સાહિત્યકારોને બોલાવવા, એને સમજાવવા, એને વિષય આપવા, એના પુસ્તકો પ્રકાશિત કરવા, કોઈક વંકાઈ જાય કે કોઈ દુઃખી થાય કે કોઈ વધારે પડતી પેલી કરે અતિરેક તો એને બાજુ પર મૂકવા, બધું કામ અસુભાઈએ એમના લાંબા સમય દરમિયાન કર્યું છે. 2017માં જ્યારે હું અધ્યક્ષ બન્યો ત્યારે સૌથી પહેલું આશ્ચર્યપૂર્વક હસુભાઈનો 23 પાનાનો એક પત્ર મને મળ્યો હતો. માત્ર 23 પાના, પોતાના હસ્તાક્ષરોમાં ભગવાન દાસભાઈ. અને એણે ગુજરાત સાહિત્ય અકાદમી એ કઈ ભલા છે, શું શું એમાં થયું છે, કોણે શું કર્યું છે, કેવું કર્યું હતું, કેવા ઈરાદાઓ હતા, આખું વર્ણન એમણે કર્યું છે મને. એટલે એકવાર મારાથી આપણા પરમ મિત્ર સીતાંશુ યશાચંદ્ર જોડે મારો પત્રાચાર થયો ત્યારે મેં કહ્યું હતું કે મારી પાસે એક સૌથી અનુભવી મહામાત્રનો આવડો મોટો પત્ર છે, તમે કહો તો હું તમને આપું જેથી તમારી તમારી અમુક જે ભ્રમણાઓ છે તૂટી જાય. પણ એમને પછી કંઈ એનો જવાબ ના મળ્યો. એ પત્ર હજી મારી પાસે છે, કોઈને જોઈતો હોય તો હું ક્યારેક. બહુ સ્ફોટક પત્ર હતો એ, ખાનગીમાં કહી દઉં છું અત્યારે, કે આજે આપણે કહેવા જ બેઠા છીએ તો આપણે હસુ યાજ્ઞિક એટલે કોણ એ સમજવા પડે. તો એમણે આ કામ કર્યું અને જ્યાં સુધી એ અકાદમીના મહામાત્ર રહ્યા ત્યાં સુધીમાં તમે એક એક લાઈન જુઓ, હમણાં હિંમતભાઈ આખા એમના પુસ્તકોનું બતાવ્યું, કેટલા બધા લોકોની લેખમાળાઓ થઈ છે, લેખકોની કેટલા બધા, ભગવાન દાસભાઈ એના સાક્ષી છે, એમના પણ ઘણા બધા ગ્રંથો એ વખતે થયા લોક સાહિત્યના અને બીજા પણ થયા. મેઘાણી ગ્રંથાવલી પણ મોટે ભાગે હસુભાઈના સમયથી શરૂ થઈ છે, મોટે ભાગે, હું યાદ ન હોય તો પણ એમના કહેવાથી જ થઈ છે. લોકસાહિત્ય ભાયણી સાહેબનું આખું આટલું બધું કામ, ભાયણી સાહેબની સાથે તેમણે ઘણું બધું કામ કર્યું. અને સદભાગ્ય ભાયણી સાહેબ મારા પણ એમએમાં એક અધ્યાપક એક વર્ષ માટે હતા ભાષા ભવનમાં, એટલે મને પણ ઉમાશંકરભાઈ ભાયણી સાહેબ બધાનો લાભ મળ્યો છે. એની શરૂઆત હસુભાઈથી થઈ. એટલે શિક્ષકોની બાબતમાં હું
નસીબદાર છું. અને એ જ શિક્ષકો પછી ગુરુ મિત્ર બને એને માટે પણ હું નસીબદાર છું. અને હસુભાઈ કાયમ મને એક યુવા મિત્ર તરીકે એ વખતથી માનતા અને જે કંઈ કહેવાનું હોય એ કહેતા. રાજી થયા હતા બહુ જ્યારે અધ્યક્ષ બન્યો ત્યારે, અને ત્યારથી પણ અમારો સંપર્ક સળંગ ચાલુ રહ્યો. ઘણા બધા પુસ્તકો વિશે એમણે જ્યારે જ્યારે પણ ફોન ઉપર પણ વાત થાય, એમના પત્રો આવે. એમણે રિચાર્ડ એમ ડોર્સન અને એલેન દંડિસના અમેરિકન ફોકલોર અને ફોકલોર મેટર્સ એ વિશેના જે પુસ્તકોની વાત કરી, સાહેબ આપણો દ્રષ્ટિકોણ એમાં આવે છે કે તમે આ બધા પશ્ચિમની નજરે લોકસાહિત્યકો છે, પણ ભારતીય નજરે કેટલું લોકસાહિત્ય છે, આપણું કેટલું પોત છે, કેટલું પિંડ છે, કેટલું વિત્ત છે. એવા સંશોધન કરનારા હિન્દુસ્તાનના ગણ્યા ગાંઠ્યા લોક સાહિત્ય વિદોમાં હસુભાઈ પણ આવે. છેલ્લે છેલ્લે તો એના વિશે એને ઘણું બધું કામ કરવું હતું. પછીને પણ એ આખી દુનિયાના ખંખોળીને ભારતીય લોકવિદ્યા એના ઉપર કામ કરવાના હતા. ઘણા સપનાઓ હતા અને લેખક પોતાની અંતિમ ક્ષણ સુધી આવું સંશોધન અને આવું વિવેચન અને આવું ચિંતન કરે એ એમના જીવનની ધન્ય ઘડી છે, એ ધન્ય જીવન છે. અને એટલે જ જ્યારે મને એમના અવસાન પછી યુવાએ મને કહ્યું કે આપણે તો આને દુઃખનો, રોદડાનો, રુદનનો એવો અધ્યાય માનતા નથી, આ તો ઉત્સવ છે, જીવનનો ઉત્સવ છે. એ ગયા છે, એ પણ અણખૂટ સામગ્રી આપીને ગયા છે. એનો વિચાર જીવન છે ગુજરાતના સાહિત્યિક માહોલમાં. એ લોક સાહિત્ય હોય, અન્ય સાહિત્ય હોય, એમનું શિક્ષણ હોય, બધા તો કેમ આપણે ઉત્સવ ન મનાવીએ? એટલે મને અમને લાગ્યું કે ભાઈ આજે પણ આપણે જન્મ એમની પહેલી જન્મદિવસની ઉજવણી હસુભાઈના ઉત્સવ પ્રિય વ્યક્તિત્વની સાથે, સંબંધ સાથે આપણે આજે ઉજવીએ છીએ. હું ઉજવીએ છીએ કહીશ, મનાવીએ છીએ નહીં કહું. બે શબ્દો છે આપણે ત્યાં, મનાવવું અને ઉજવવું. આ ઉજવણી છે, કારણ કે જે લોકો ખરા અર્થમાં આ પ્રકારે આપણને શબ્દ સંસારમાં પોતાની આંગળી પકડીને, આપણી આંગળી પકડીને લઈ જાય છે અને અનેકવિધ દુનિયાને આપણને બતાવે છે, દર્શાવે છે કેવું લોક સાહિત્ય. એમણે કથા સરિત સાગર છેલ્લા દિવસોમાં આવડો મોટો ગ્રંથ જલ્દીથી થાય એવી ઈચ્છા રાખી આપણે કરવાનો પ્રયત્ન પણ કર્યો, થયો પણ કરો. હજુ પણ એક બે પુસ્તકો મોટે ભાગે આપણે કરી રહ્યા છીએ. આની વિગતે ચર્ચા બળવંતભાઈએ એમના લોક ગુર્જરી સામયિકમાં, મેઘાણી સ્વાધ્યાય કેન્દ્રમાં, ત્રૈમાસિકમાં, એમણે હમણાં જે ડિસેમ્બરનો અંક થયો એમાં વિગતે આપી છે. વિગતો હજુ વધારે વિગતો થઈ શકે એમ છે બળવંતભાઈ. અને તમને ખુલ્લું આમંત્રણ છે કે હસુભાઈ વિશે પણ કંઈક કરો, તમે એક પુસ્તિકા પણ થવી જોઈએ હસુભાઈ વિશે. બીજો મારા મગજમાં એ પણ વિચાર આવે છે કે સમગ્ર હસુ યાજ્ઞિક સાહિત્ય આ કરાય કે કેમ, મારા મનમાં એવો વિચાર આવે છે. તમે સૌ બધા વિચારીને નક્કી કરો, કેમ કે છેવટે આપણે જ વિચારવાનું છે. અને અમે સમગ્ર સાહિત્યના એક પછી એક પછી એક અમે લેવા માંડ્યા છીએ. ઉપક્રમ છે અમારો, ઉષ્ણસનું થયું, જયંત પાઠકનું થયું, મેઘાણીની તો ગ્રંથમાળાઓ થઈ, બીજા પણ થયા હશે. આપણે રાવજી પટેલ સમગ્ર કર્યું આપણે, અને હસુભાઈ તો હજી ગયા જ છે. અને એમના ઘણા બધા લેખન અપ્રગટ પણ હશે, પડ્યા હશે. આપણે યુવાબેનને કહીએ કે એની એને એનો એનો સંશોધન કરે, ખોજી કાઢે. અને બે ત્રણ મિત્રો ભેગા થઈને એનું આખું એક સમગ્ર હસુભાઈ ની ગ્રંથાવલી, બે કે ત્રણ ગ્રંથો ભલે થાય, કેમ કે એણે નવલકથાઓ લખી છે, વાર્તાઓ લખી છે, કવિતાની મને ખબર નથી, કદાચ એ સાહસ નહીં કર્યું હોય એમણે, અને કર્યું હોય તો ખબર નહીં આપણને. આ બધું જે લખ્યું, અને સંગીત શાસ્ત્ર હાલ જુઓ તો ખરા કે શિક્ષણમાં સંગીત
નું આવું મજબૂત સમૃદ્ધ પાસો કે બેઠા હોય ને ગાતા હોય ને રાગ રાગાવલી આપણને કંઈ બહુ ખબર પડે નહીં, આપણે તો એ બાબતમાં કંઈ બહુ, પણ એની એની જે જે થળકાર હતો જીવનનો, મને લાગે છે કે એને જીવન જીવવાની જે આખી જીવનશૈલી હતી એમાં સંગીતે બહુ મોટો ભાગ ભજ્યો છે. આ પણ એમનો વિશ્લેષણનો વિષય છે કે એમના જીવન વિશે જ્યારે કહેવું હોય, લખવું હોય, વિચારવું હોય તો સમગ્ર હસુભાઈને યાદ આપણે નજર સમક્ષ રાખવા જોઈએ. મને લાગે છે કે મારી આ ઠીક ઠીક સામ આ એક અકાદમીમાં છું એટલે આ બધી વાતો વધારે, પણ હસુભાઈ મારા તો સ્વજન હતા અને સ્વજન અમારા બળવંતભાઈએ લખ્યું છે કે સાજણ ગયા અને શેરીઓ રહી, સૌરાષ્ટ્રની ભાષા છે. અને ખરા અર્થમાં આપણે કેટલીક વાર સંકાર અનુભવી શકાય, પણ ઘણી વાર એવા સંકારની વચ્ચે પણ આપણે એકલા બેઠા હોઈએ ત્યારે આપણને હસુભાઈ હોંકારો ભણે છે કે આમ થાય આમ ન થાય, આ મોટી વાત છે. અને એનું સ્મરણ કરીને હું છેલ્લો ઋણ સ્વીકાર એ પણ કરીશ કે 2017થી અત્યાર સુધીના મારા શબ્દ સૃષ્ટિના જે સાહિત્ય લેખો છે એમણે સાહિત્યિક પત્રકાર તો કહ્યું, અને છેલ્લો લેખ એમનો કદાચ અંતિમ વિદાય પૂર્વેનો પુસ્તક માટેનો એમણે મારું આ સાહિત્ય સંવાદમાં લખ્યો છે. અને ખુલ્લી રીતે આખું વાંચીને સમગ્ર વાંચીને એમણે સાહિત્યિક પત્રકારત્વની એક નવી દિશા ઉઘડી છે એવો એમણે પોતા સાહસપૂર્વક આમાં સ્વીકાર કર્યો છે. એ છેલ્લો લેખ હતો એમનો સાહિત્ય સંવાદ પુસ્તકમાં, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર, ગાંધીનગરથી પાછા અમદાવાદ. એમના જીવન વિશે કહેવા જાઓ તો ઘણું બધું થાય, પણ આજે તો આપણે કંઈક ઠોસ, અને તમે બધા જે વક્તવ્યો આપશો એમાં બેશક કંઈક ઠોસ જ હશે, અને જે હશે એના આધારે આવનારા દિવસોમાં આવતી જન્મતિથિ આવે યુવા એ પહેલાં આપણે જો આ સમગ્ર હસુભાઈ થઈ શકે બળવંતભાઈ તો, અને ભગવાન દાસભાઈ નિસર્ગ તો, એક આપણે મોટી અને ઉચિત અંજલિ ગણશું. આપ સૌ આવ્યા ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજની આ સાંજને વર્ષ પૂર્વેની સાંજની સાથેનો એનો અનુબંધ છે એને આપણે ઉજવીએ. ખૂબ ખૂબ આભાર પંડ્યા સાહેબ. એક મિત્ર, સ્વજન, વિદ્વાન તો હતા જ, પણ તમારા માટે એક મિત્ર અને સ્વજન પણ હતા. આજે યુવા મેડમ સાથે વાત થતી હતી, એમણે પણ મને કહ્યું કે મારો ને પંડ્યા સાહેબનો પરિચય મારા જન્મ પૂર્વેનો એ પ્રકારે છે, એટલે આટલા વર્ષો જૂનો. એમનો જન્મ થયો ત્યારે હું સુરેન્દ્રનગર કોલેજમાં અભ્યાસ કરતો. બિલકુલ બિલકુલ, એટલે એમનું પહેલું રુદન મેં સાંભળ્યું છે. બિલકુલ બિલકુલ, હવે તો હશે છે પણ એ વખતે રુદન કર્યું. બિલકુલ સર, એટલે આટલી હું માનું છું કે 50-55 વર્ષનો તમારો સંબંધ હશે હસુ યાજ્ઞિક સાથેનો, એટલે એ જે ગાઢ સંબંધ, આ દાયકાઓ જૂની મૈત્રી એ તમે યાદ કરી, એ નાતે યાદ કર્યા, અને સાથે એક સાહિત્ય ક્ષેત્રના જેને આપણે સિપાઈ કહી શકીએ કે એક સાચા સિપાઈ છે, જેમણે સતત એક પોતાની અંદર એક આ સાહિત્યની જ્યોત જલતી રાખી છે, એવા એક શબ્દ સાધકને આજે આપણે યાદ કરી રહ્યા છીએ એનો મને ખૂબ આનંદ છે. હું આમાં જે નિમિત્ત બની શક્યો છું સંચાલક રૂપે, આયોજક રૂપે, એનું પણ મને ગર્વ છે. હવે આપણે જે આપણા ડિસ્ટિંગ્વિશ પેનલમાં નેક્સ્ટ વક્તા સમક્ષ જઈએ આપણે, તો એ છે શ્રી બળવંત જાની. ડૉક્ટર બળવંત જાની એમનો સહેજ પરિચય આપી દઉં, સહેજ પરિચય આપવા એમનો શક્ય નથી, એમણે એટલા બધા પુસ્તકો લખ્યા છે.
મારી ઉંમરથી 3-4 ગણા પુસ્તકો એમણે લખ્યા છે સંપાદન સંશોધન રૂપે. એટલે મેં જેમ કહ્યું એમ એક ઓવરવેલમિંગ પેનલ છે મારી સમક્ષ. તો ડૉક્ટર બળવંત જાનીએ એમનો જન્મ 1951માં થયો અને ત્યાર પછી એ અધ્યાપક રૂપે અને બીજા અનેક સ્વરૂપે એ સેવાઓ આપતા રહ્યા છે. એમના ગ્રંથો પર એક નજર નાખીએ મિત્રો, તો એમના ગ્રંથોના જે વિષયો છે એમાં ચારણી, બારોટી અને વનવાસી સાહિત્ય છે. એમાં સંત સાહિત્ય વિષયક ગ્રંથો છે, લોક સાહિત્ય વિષયક સંપાદનો અને ગ્રંથો છે, સંશોધન વિવેચન વિશેના લેખો છે, મધ્યકાલીન સાહિત્ય વિશેનું એમનું સંશોધન સંપાદન છે, અર્વાચીન સાહિત્ય વિષયક વિવેચન છે, શિક્ષણ વિષયક મિત્રો હા શિક્ષણ વિષયક સંપાદનો અને ગ્રંથો છે, ડાયસ્પોરા સાહિત્ય વિષયક સંપાદનો છે, જૈન સાહિત્ય વિશે પણ એમણે સંશોધન કરેલું છે, અનુવાદ કર્યા છે અને સર્જનાત્મક કહી શકાય એવા પ્રવાસ નિબંધો પણ લખ્યા છે. મિત્રો આટલા જેમનું વેરીડ પ્રદાન છે અને જે સંશોધન જેને કહીએ સંશોધન વિવેચન એનો જીવ છે ડૉક્ટર ભગવાનદાસ પટેલ અને ડૉક્ટર બળવંત જાની, આવા બે જેને કહીએ અભ્યાસુઓ મહારથીઓ મનીષીઓ આપણી સમક્ષ છે. તો હું ડૉક્ટર બળવંત જાનીને વિનંતી કરું છું કે લોક સાહિત્ય ક્ષેત્રે ડૉક્ટર હસુ યાજ્ઞિકનું પ્રદાન એ વિષય પર તમે વાત કરો અને આજની સાંજને આપણે ફોર્મલી એમના પ્રદાનને તપાસવાનું ઉજવવાનું શરૂ કરીએ. ડૉક્ટર બળવંત જાની નમસ્કાર. મને ખૂબ આનંદ છે કે મારા આદરણીય શ્રદ્ધેય એવા સંમિત્ર હસુભાઈના કામ વિશે છેલ્લા 2 દાયકાથી હું કંઈક ને કંઈક લખતો રહ્યો. એમના આખા પુસ્તકની મેં સૂચિ પણ બનાવી હોય, પાછળ શબ્દ સૂચિ કરતા સૂચિ એટલી ઝીણવટથી. એને એમના અનુપસ્થિત એવા પ્રથમ જન્મ દિવસે આપણે સૌ મળ્યા છીએ, એમાં અમને મહારથી કીધા પણ અતિરથી કહેવું પડે એવા વિષ્ણુભાઈ છે. એ અમારા સૌના ગુરુ સમાન છે, આમ એ રીતે અમારા બધાના એક આદર્શ પણ છે એવા આદરણીય વિષ્ણુભાઈ, સ્નેહી શ્રી ભગવાનદાસ, ભાઈ શ્રી નિસર્ગ અને બહેન યુવા તથા સત્વ ઇવેન્ટ્સ એના ઉપક્રમે આ એક સાહિત્ય અકાદમીના સૌજન્યથી આજે કાર્યક્રમ યોજ્યો એ મારી દૃષ્ટિએ ઇનોવેટિવ છે, ઇન્ડિજિનસ છે. આ મોટી વાત છે. કોઈ મહામાત્ર ને પછી યાદ જ ન કરે, રિટાયર્ડ એટલે ટાયર્ડ થઈ ગયા હોય બધા એનાથી, પણ આ એવા મહામાત્ર હતા કે મને યાદ છે ડંકેશ ઓઝા હોય કે દલપત પઢિયાર કે કનૈયાલાલ કે અજયસિંહ કે પછી ભાલોડિયા, આ એવા મહામાત્ર હતા કે એના પછીના તમામ મહામાત્ર સાથે એનો સંવાદ લે, બધા એને પૂછે, અકાદમી ઉપર રખડવાળી રખોપા એ ક્યાંય ચીલો ચાતરે નહીં, એની કાળજી રાખનાર કોઈ મહામાત્ર હોય આપણા સમયમાં તો એકમાત્ર હસુ યાજ્ઞિક. પછી ઘણા મહામાત્ર ગયા, અત્યારે બધા છે ખરા, કોઈ અકાદમીને યાદ કરતું નથી અને અકાદમી પણ એને યાદ કરતી નથી. હસુભાઈને એનો સ્ટાફ પણ એટલે કે કર્મચારીઓ પણ અધિકારીઓ પણ અને લેખકો પણ એને યાદ કરે. આવું એક બિન વિવાદાસ્પદ અજાત શત્રુ વ્યક્તિત્વ એટલે હસુ યાદ. એટલે મને ખૂબ આનંદ છે સાગર કે તમે આ એની અનુપસ્થિતિ હોય અને એના વિશે વાત કરવાની ઈચ્છા હોય એવા લોકોને તમે આજે એક સ્થાન પૂરું પાડ્યું, એક મંચ પૂરો પાડ્યો. મને આ ક્ષણે જ યાદ આવે છે, આમ ખરા અર્થમાં આ ક્ષણે, રાજેશ વ્યાસ આપણા બિસ્કિનની એક પંક્તિ, આભમાં કે દરિયામાં
કેડી નથી, આભમાં કે દરિયામાં કેડી નથી. અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી. આવી અણ બીઠેલી ભૂમિકા પર ગુજરાતી લોક સાહિત્યમાં પગરણ કરીને, પગલા પાડીને જે કાલ જેવી બન્યા છે, ખરા અર્થમાં ઉલ્લેખનીય બન્યા છે, ખરા અર્થમાં શ્રદ્ધેય બન્યા છે એવા વિદ્વાન લોક સાહિત્ય ક્ષેત્રમાં એટલે હસુયા. કેમ તમે આમ પ્રારંભ કરો, પુષ્કર ચંદ્રવાકર, જયમલ પરમાર, હરિવલ્લભ ભાયાણી કઈ ઓછા નહોતા એના પુરોગામી, મહારથી કહી શકાય એવા બધા. અને એ બધાએ લોક સાહિત્યની વિભાવના પણ આપેલી, નહોતી આપી એમ નહીં પણ અધૂરી આપી. કેટલીક મહત્વની વિભાવનાઓ, કેટલાક મહત્વના સિદ્ધાંતો, કેટલીક મહત્વની મુદ્રા ગુજરાતી લોક સાહિત્યના અભ્યાસીઓને અપરિચિત રાખ્યા. એ આખી છાપથી અકારણ, એનું કોઈ કારણ નહોતો, આશય નહોતો, પણ કેટલુંક કરે એક માણસ. હસુભાઈ એ કહ્યું, થયેલા કામમાં પૂર્તિરૂપ, ઉમેરણરૂપ અથવા નૂતન અથવા તો અનિવાર્ય આવશ્યક રૂપ એવું કામ. આમ ત્રણ પ્રકાર. મારી દ્રષ્ટિએ પુષ્કર ચંદ્રવાકરથી માંડીને એના સમયના અભ્યાસીઓ સુધીમાં હસુભાઈનો જેટલો અભ્યાસ પાશ્ચાત્ય ગ્રંથોનો, હસુભાઈનો જેટલો અભ્યાસ ફિલ્ડવર્કનો, કલાકારોની સાથે સંપર્ક, કલા મર્મીઓની સાથે સંપર્ક, અને એથી એ વિશેષ તો લોક ઢાળ, એમાં રહેલું ભારતીય સંગીતનું સત્વ એનો ખ્યાલ, એટલે સામ ગાલમાં શું છે, કયો ભારતીય રાગ એમાંથી દ્રવે છે, આ બધું શોધી કાઢનાર ગુજરાતી સાહિત્યમાં વિરલ કોઈ વિદ્વાન હોય તો એ હસુયા. મહત્વનું કામ એને એક તો આ કહ્યું કે લોક સાહિત્યમાં ગુજરાતી અભ્યાસીઓ જે ખૂણાથી, જે કોણથી, જે દ્રષ્ટિકોણથી અપરિચિત હતા, એ બધું એને આપ્યું. ઘોસ્ટ લોર, એનિમલ લોર, અકલ્ટ લોર, આ બધી સંજ્ઞા હતી, પણ એ સંજ્ઞાની વાર્તાઓ, એ સંજ્ઞાનું સૌંદર્ય શાસ્ત્ર આપણી સમક્ષ મૂકનાર હોય તો આરંભક ગણો, એ કેડીને રાજમાર્ગ બનાવનાર કહો તો એ હસુયા. ત્રીજું, વિભાવનાઓ, એનું એનું પુસ્તક જ છે, ગુજરાતની લોકવિદ્યા, ગુજરાતી લોક સાહિત્ય અને ગુજરાતી લોકવિદ્યા વિજ્ઞાન. હું એમાં પરામર્શક હતો, એ ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક, અને વિષ્ણુભાઈ મને પરામર્શક બનાવ્યો. હવે આપણા મિત્ર વિદ્વાનનું પુસ્તક પરામર્શનમાં આવે અને આપણે એને તો ઉત્તમ જ ઈચ્છતા હોય, ઉત્તમ જ હતું, પણ મેં વિનંતી કરી એ વખતે ભગવાન દાસ તમારા માત્ર સંપાદનો જ ખાલી રિપ્યંતર કરેલા, એની આગળ બહુ લેખો નહીં, મારી આગળ વનસ્પરનું કામ કરાયું, પણ એમને મેં કહ્યું કે જનજાતીય લોક સાહિત્ય ગુજરાતીનું હોવા છતાં ગુજરાતથી જુદું પડે છે, એ ઇનોવેટિવ છે, ઇન્ડિજિનસ છે, એ આમાં ઉમેરાવું જોઈએ ગુજરાતના જનજાતિ સાહિત્યની, લોક સાહિત્યની આગવી મુદ્રા, પછી આ પુસ્તક પ્રકાશિત કરાય. મને બીક હતી જુવા કે આ પરામર્શનની નોંધ વાંચીને હસુભાઈ મારી ઉપર ગુસ્સે થશે, ટાંગ મારી એમ કહેશે, પણ મારાથી રહેવાનું નહીં, મેં લખી નાખ્યું ને આપી દીધું. અને ચોથે દિવસે મારી ઉપર, હું ત્યારે કુલપતિ હતો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં, ફોન આવ્યો કે બળવંતભાઈ તમે આ બહુ સાચી વાત ઉપર આંગળી મૂકી આપી, મારું કામ થોડું ખંડિત થાત પણ આને કારણે અખંડ થશે, ભલે સમય લાગે પણ હું ઉમેરીને આ લોકોને આપીશ, તમારો ખૂબ આભાર. સાહેબ વિષ્ણુભાઈ, આ વસ્તુ વ્યક્તિત્વના
દિવ્ય તેજસ્વી ઓરા આપણે જેને કહીએ, પ્રજ્ઞા જેને કહીએ, એની દ્યોતક છે. હસુભાઈમાં આ પ્રજ્ઞા હતી, એ તટસ્થ હતા. પોતાની વાત વિશે મેં એના અનેક વિવેચનો કર્યા છે એના પુસ્તકોના, એને વાંચીને એને હંમેશા રાજીપો વ્યક્ત કર્યો છે. અને મેં એમને એટલા બધા નમ્ર, વિષ્ણુભાઈ, કે એમણે આ આદિવાસી લોક મહાકાવ્યો ભાઈ આપણા ભગવાન દાસે બધાએ આપ્યા ખરા, આખો ઇતિહાસ લખ્યો. પણ મેં એમ કહ્યું કે તમે આ બધાનું શાંતિભાઈ આચાર્યના કામનું, ભગવાન દાસના કામનું તમે મૂલ્યાંકન કર્યું છે અને એમાં તમે જાણે અજાણે એમાંથી એક થિયરી ઊભી કરી છે કે ગુજરાતી ફોક એપિક એનું ફોર્મ તમે આપ્યું છે. મને કે આ વાત સાચી, લક્ષણો, બીજી લક્ષણો નથી, વિભાવના છે. તમે જો મને રજા આપો તો એ બધા લેખો કલેક્ટ કરીને તમારી લોક મહાકાવ્યની વિભાવના ભારતમાં ગુજરાતે આપી છે, કારણ કે તમે ભારતીય લોક મહાકાવ્યનો અભ્યાસ કર્યો છે, ગુજરાતી લોક મહાકાવ્યનો અભ્યાસ કર્યો છે. સ્વરૂપ છે ને કૃતિને આધારે રચાતું હોય છે, પોસ્ટ ફેક્ટો એક્ટિવિટી છે, ફોર્મ છે, ક્રિટિસિઝમ છે, પાછળની પાછોતરી છે. હસુભાઈએ એ લોક મહાકાવ્યનું સ્વરૂપ પશ્ચિમમાં નહોતું, ફોક એપિક બહુ ઓછા આવા વેરિએશન વાળા નહીં, એટલે હું એમ કહીશ કે તો ગુજરાતીમાં છે. પણ અંગ્રેજીમાં હોત તો નિસર્ગ લોકોને ખ્યાલ આવત દુનિયાને. હું એમ કહું કે ભારતનું, ગુજરાતનું ભારતને અને ભારતનું વિશ્વને પ્રદાન હોય તો ફોક એપિકની હસુભાઈની થિયરી, સિદ્ધાંતની સ્થાપના કરી, સિદ્ધાંત બાંધી આપ્યો, આ મોટું કામ એને કર્યું. ને એ હમણાં ભાઈ હિંમત ભાલોડિયાએ આપણને બતાવ્યું પણ ખરું કે એ આખું પુસ્તક પછી એમણે પ્રકાશિત કર્યું અને ખ્યાલ આવ્યો, એમણે ઇતિહાસો આપ્યો. આ વસ્તુ બહુ અઘરી છે નિસર્ગ, આપણી પાસે ડેટા જ નથી, આપણી પાસે બિબ્લિયોગ્રાફી નથી, આપણી પાસે કોઈ હિસ્ટોરિકલ, અરે ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસમાં પણ જે બધી ખૂટતી કડીઓ હતી, ઘણા લોક સાહિત્યના વિદ્વાનોના કામને કોષમાં પણ મુકાયું નથી, એટલે તમારી પાસે કાચી સામગ્રી જ ન હોય અને ઇતિહાસ લખો. એમણે લખ્યું જનજાતિ સાહિત્યનો, લોક સાહિત્યનો અને ગુજરાતના લોકગીતોનો સંશોધનનો ઇતિહાસ કોઈ ન કરી શકે. તમારી પાસે ડેટા જ ન હોય, પહેલા તો સામગ્રીનું એકત્રીકરણ કરવું, એકત્રિત કરેલી સામગ્રીને વ્યવસ્થિત ગોઠવવી, એનો અભ્યાસ કરવો અને એના વિશે વિધાનો આપીને ઇતિહાસમાં એનું સ્થાન ક્યાં છે આ નિશ્ચિત કરવું. આ ચાર કામ કરવાના હોય છે ઇતિહાસકાર. માત્ર એ કાંઈ સ્ટોક ટેકિંગ નથી કે આમ નાના પછી આ, નાના પછી આ, એવું નથી કે આ બોલ્યા ને એ લિપ્યંતર કરી આપ્યું, એમ નથી. તમારું સ્ટડી અને પાછું કમ્પેરેટિવ તુલના કરવી જોઈએ, આગળથી ક્યાં છૂટું. જેમ મેં હમણાં કીધું કે આગળના બધા વિદ્વાનોથી હસુભાઈએ ચીલો ચાત્રો, એમ નહીં કહું, હસુભાઈએ ઉમેરનરૂપ કામ કર્યું. ચીલો ચાત્રો જૂની વસ્તુ છે, પણ હસુભાઈએ જોયું શું ખૂટે છે. આ લોકોની ટીકા કરી નહીં કે તમે આ નથી કર્યું, તમે આ નથી કર્યું, એમ નહીં, આ નથી તો આ પ્રક્રિયા. તો ગુજરાતી લોક વિદ્યાને અખંડ રૂપ આપનાર, અખંડ ચહેરો આપનાર કોઈ વિદ્વાન હોય તો એ હસુ યાજ્ઞિક છે. એના કામને મેં બહુ જ વર્ગીકૃત કરીને આખી વાત કરી અને એમને કીધેલું કે આ ડોરસન, આ દંડી, હું તો કનુભાઈ પાસેથી જાણ્યો છું બધું મેં શીખ્યું છે. અને નિસર્ગે મને હમણાં એક લેક્ચર આપ્યું ને એ લેક્ચરમાં મેં વાત કરી આ બધી, કે મેં હસુભાઈને કીધું છે કે આ બધું મેં તો નોંધ રૂપે કહ્યું છે પણ તમારી પાસેથી ગ્રંથ લઈ આવ્યો છું, મેં વાંચ્યા છે, તમે આના વિશે લખો. લખવાનું શરૂ કરેલું પણ એ વ્યાખ્યાન કોઈ કે મારી વાત એમને કરી તો એમનો મારી ઉપર ફોન આવ્યો કે બળવંતભાઈ તમે જે કીધું ને એ મેં પુસ્તકમાં જ લખ્યું છે. કે બળવંતભાઈએ આ બધું સાંભળીને વાંચીને નોંધ રૂપે કર્યું છે, આ તાળો મેળો રાજી થાય. આપણે ક્યાં હાલંદા વિશેના સેમિનારમાં એનો લેખ તૈયાર હતો, પ્રશાંતને લેખ આપી દીધો હતો, એ બીમાર હતા, વોટ્સએપથી મારી સાથે છેલ્લા દિવસો સુધી વાત કરતા. મને કહે બળવંતભાઈ મેં લેખ આપી દીધો છે પણ
તમે લેખ તૈયાર કરીને ત્યાં બોલો. મેં તું તમારો લેખ વાંચી જાવ તો? મને કે ના, લેખ વાંચી જવાનો નથી, તમારે લખવાનો છે. અને મેં રાત દિવસ મહેનત કરીને નવેસરથી લેખ તૈયાર કર્યો. અકાદમીને શબ્દ સૃષ્ટિ હમણાં છાપવા માટે આપ્યો છે, અને આ નૂતન દ્રષ્ટિકોણ વાળો લેખ હું અસુભાઈને અર્પણ કર્યો છે, એ નિસર્ગને આપવાનો. આવું મોટું કામ અમારી પાસે પણ કરાય. જીવનના છેલ્લા દિવસો સુધી એને આ કામ કર્યું. મને તો એમ હતું, મનમાં એક ઝંખના હતી કે આ જન્મદિવસ ઉજવીએ ત્યારે કાંઈ પદ્મશ્રી હોય, કાં રણજીતરામ એને મળ્યો હોય, કાં ગૌરવ પુરસ્કાર મળ્યો હોય. પણ આ બધાથી આપણે હસુભાઈને પહોંચી ન શકીએ. આપણે બહુ પાછા પડ્યા છીએ, આપણે નગુણા નીકળ્યા છીએ. આવો એક વિદ્વાન આપણી અડોડ બેઠો હતો, આપણી પડખે હતો, આપણામાં ઓતપ્રો હતો, પણ આપણે એને ગૌરવ પુરસ્કાર પણ અકાદમી તરફથી અપાવી ન શકીએ. ચૂકી ગયા, રણજીતરામ ન અપાવી શકે. કેટલા ગુજરાતના શ્રેષ્ઠ પુરસ્કારો છે, પણ સાહિત્ય અકાદમી દિલ્હી એને પહોંચ્યા. ભાષા સન્માન રાજસ્થાનની ઉદયપુરની સંસ્થાએ સન્માન કર્યા. ઘણી વખત નજીકનું આપણને બહુ દેખાતું હતું. મારો દીકરો નાનો છોકરો જ લાગે, પણ મારા ફૈબા છોકરો તો જુવાન થઈ ગયો. હવે ક્યાંક એના માટે છોકરી બોકરી શોધો છો નહીં, ત્યારે આપણને ખબર પડે કે આપણા છોકરા મોટા થઈ ગયા. આપણને કોઈ કહેનારું ન મળ્યું કે હસુભાઈ આટલા મોટા છે, આવા અડીખમ છે, એ પદ્મશ્રીથી પોંખાવા જોઈતા હતા, ગુજરાતના ગૌરવ પુરસ્કારથી પોંખાવા જોઈતા હતા, રણજીતરામથી પોંખાવા જોઈતા હતા. પણ ક્યાંય એ લોકોની નજરે ચડ્યા, પણ આપણી નજરે ચડ્યા. આપણે એને ખૂબ સમજ્યા, એનો અભ્યાસ કર્યો, એનો મને રાજીપો છે. હસુભાઈના અનેક ગ્રંથો, લગભગ તમામ ગ્રંથો મને આપ્યા. મારા ઘરના પરિવારના બધા સભ્યો હસુભાઈ એટલે પરિવારના લાગે, એમ ન લાગે કે કોઈ વિદ્વાન ઘેરે આવ્યા છે. એ સંગીતની વાત કરે, ઉર્મિલા પાસે કેટલું કામ કરે, મારા પત્ની પાસે એના પુસ્તકની પ્રસ્તાવના લખી આપી. 6 મહિના થયા પ્રકાશક પાસે, એમને પીડ્યું છે, છપાણો નથી. મને કે એ પ્રસ્તાવના તો લોકગુજરીમાં છાપી નાખો, પણ હજી પુસ્તક આવે ત્યારે ના. આટલો ખ્યાલ રાખે તો આવી ખેવના રાખવા વાળા એક એવા સારસ્વત કે જેના સમકાલીન હોવાનું આપણે ગૌરવ અનુભવી શકીએ. તમે એમ નહીં કહી શકો નિસર, તમે એમ નહીં કહી શકો કે અમે રણજીતરામ વાવાભાઈના સમકાલીન હતા. તમે એમ નહીં કહી શકો કે અમે પુષ્કર ચંદ્રવાકરના સમકાલીન હતા. પણ તમે છાતી ઠોકીને કહી શકશો કે હું હસુ યાજ્ઞિકનો સમકાલીન હતો. કોઈના સમકાલીન હોવાનું ગૌરવ અનુભવી શકીએ એવા માણસોનો દુકાળ છે. એવા માંદા દિવસોમાં એક માણસ આપણી વચ્ચેથી વિદાય લઈ લે છે સ્વસ્થ રીતે. યુવાએ કહ્યું કે શાંત બધી વાત કરે, પૌત્રી સાથે, ભાણકી સાથે, દુવા સાથે, નયન સાથે, વાંસાસી જીર્ણાની, જે ગીતાના શ્લોક યાદ કરે. આવો તટસ્થ પ્રજ્ઞાવાન સ્થિત પ્રજ્ઞ વિદ્યાપુરુષ બીજો મળશે? એક આદર્શ, આપણે એવા આદર્શ સેવવા પડે એવો એક અસાધારણ વાચક. મેં કહ્યું હતું ભાઈ ને કે હસુભાઈ વિશે તો પારાયણ થવું જોઈએ, કે કેટલા ક્ષેત્રમાં, અધ્યાત્મમાં, સંગીતમાં, અકલ્ટની અંદર, તિબેટની તંત્ર સાધના પુસ્તક વાંચો તમે. હું કૈલાસ ગયો ત્યારે એ પુસ્તક લઈ ગયો, એને કારણે મને કૈલાસની યાત્રા કરવાની ઈચ્છા થઈ. પણ આવો એક મહામના, આવો એક વિચાર પુરુષ, હું એમ કહીશ ખરા અર્થમાં વિચારક, આપણી વચ્ચેથી ચાલ્યો ગયો. અમર્ત્ય સેનનું પુસ્તક હમણાં વાંચતો હતો, આર્ગ્યુમેન્ટેટિવ ઇન્ડિયન્સ,
ખૂબ સરસ પુસ્તક છે વાંચવા છે, પણ આવી આર્ગ્યુમેન્ટેટિવ નેચરવાળા એક ભાઈ સાહેબ હતા અને એનું તેજસ્વી અનુસંધાન હસુયાજ્ઞિક. આવા વિદ્યા પુરુષને એની અનુપસ્થિતિમાં એના જન્મ દિવસે વંદના કરીએ અને એના સ્વાધ્યાયને, એના તપને આપણે સેવીએ અને સેવીને આપણે સમૃદ્ધ થઈએ એવી શુભ ભાવના સાથે મારા વિચારને વિરામ આપું છું. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર જાની સાહેબ. જૈની સાહેબનું વક્તવ્ય ખૂબ જ, મેં કહ્યું અગાઉ એમ, ભાવપૂર્ણ હતું. ક્યાંક ક્યાંક ભાવુક થઈ ગયા, સ્વાભાવિક હતું. મૈત્રી ને સહવાસ અને આટલા વર્ષોનું નૈકટ્ય એને કારણે જાની સાહેબ આ રીતે વ્યક્ત થયા એ એમાં કોઈ નવાઈ નથી. જાની સાહેબે એમના લોકસાહિત્યમાં જે લોકસાહિત્ય વિષયક જે એમનું પ્રદાન છે એના વિશે કદાચ એટલી બધી વાત ન કરી હોય, પણ પોતાની મૈત્રીનું, પોતાના મૈત્રી વિશે, એમના મૈત્રી સંબંધ વિશે વાત કરીને એમણે પોતાનું મૈત્રી ઋણ અદા કર્યું. હવે જે મારા આપણી જે સાંજ છે એના નેક્સ્ટ વક્તા છે, આગલા વક્તા એ છે ડૉક્ટર ભગવાન દાસ પટેલ. ડૉક્ટર ભગવાન દાસ પટેલ આપણી સમક્ષ આદિવાસી સાહિત્ય અને લોક સાહિત્યના એક વિદ્વાન તરીકે જાણીતા છે. કેટલા બધા પુસ્તકો તેમણે લખ્યા છે, તેમાં રામ સીતમાની વાર્તા, તોળીરોણીની વાર્તા, રૂપારોણીની વાર્તા, ભીલોનું ભારત, રાઠોર વાર્તા, ડુંગરી ભીલોનો ગોજરાનો અરેલો વગેરે આદિવાસી સાહિત્યના પુસ્તકો, તો સાથે જ ઢોલા મારુણી, હોનોલ હોટી, જગદેવ પરમાર, હપિયાદે, સોનલ સોઢી, હંસદેવ, લાલુ હરિદા, હાલદેવ હોલંકી, રામદેવ વગેરે એમના સંપાદનો છે. આદિવાસીની ઓળખ, ડુંગરી ભીલ આદિવાસીઓ અને શોધ સંપદા તેમના અભ્યાસ વિષયક પુસ્તકો છે. તેમની સર્જકતાનો અને તેમના અનુભવોનો નિચોડ આપણને મળે છે મારી લોકયાત્રા નામના 2006માં પ્રગટ થયેલા એમના પુસ્તકોમાં. એમનું પ્રદાન મિત્રો આદિવાસી અને લોક સાહિત્ય ક્ષેત્રે એટલું બધું છે કે એનો અહીંયા હિસાબ આપી શકાય એમ નથી. પરંતુ આમાં જો મારી યાદીમાં કશું બાકી રહી ગયું હોય તો લગ્ન ગીતો અને જે ભીલો અને આદિવાસીઓના લગ્ન ગીતો અને આગળ મેં વાત કરી એમના મહાકાવ્યો એ વિશે પણ એમણે ઘણું ઊંડું સંશોધન આપણી સમક્ષ પ્રગટ કર્યું છે. તેમને ઘણા પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે. એમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હી તરફથી મળેલો પુરસ્કાર, ભાષા સન્માન, રામવૃક્ષ બેનીપુરી જન્મશતાબ્દી સન્માન, ભારત એક્સલન્સ અવોર્ડ, દિલ્હી વનવાસી કલા સાહિત્યનો અવોર્ડ, તેમજ માનવ સંશોધન વિકાસ મંત્રાલય અને કેકે બિરલા ફાઉન્ડેશન દ્વારા મળેલી ફેલોશિપ આ એમના કેટલાક અવોર્ડ્સ છે. હસુ યાજ્ઞિકની જેમ એમણે પણ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અનેક પરિસંવાદોમાં ભાગ લીધો છે અને લોકવિદ્યામાં ફોકલોર જેને કહીએ અને જે લોકવિદ્યાનું શાસ્ત્ર છે તો એમાં એમણે ગુજરાતનું અને ભારતનું પ્રતિનિધિત્વ અનેક સ્થળોએ કર્યું છે. તો આવા એક વિદ્વાન જે હસુભાઈ અને બળવંત જાનીની જેમ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે જેમણે ભારતનું અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હોય એવા એક વિદ્વાન ને હું આવકારું છું અને તેમને વિનંતી કરું છું કે મૈત્રી અને એમનો સાથેનો સંબંધ આપણને હંમેશા સ્મરણીય જ રહે, પરંતુ તેમના પ્રદાન વિશે, તેમના આદિવાસી સાહિત્યમાં તેમણે કરેલા પ્રદાન, ડૉક્ટર હસુ યાજ્ઞિકના પ્રદાન વિશે તેઓ શ્રી આપણને વાત કરે. ડૉક્ટર ભગવાન દાસ પટેલ સાહેબ.
સખા અને મારા આદર્શ, મારા જીવનનો એક અંશ. કારણ કે એ જો ન હોત તો આદિવાસી સાહિત્ય જે જગ્યાએ પહોંચવું જોઈતું હતું એ ન પહોંચી શકાય. એટલે આરંભે હું આ આદિવાસી સાહિત્યમાં સાથે અમારો જે સંબંધ બંધાયો એની હું વાત કરીશ. ભરવંતભાઈ એ છેલ્લે ભાવુક બની ગયા, પણ જયારે હસુભાઈ નું નામ આવે ત્યારે હું આરંભથી જ ભાવુક બની જાઉં છું. એ કદાચ મારી હૃદયની નિર્બળતા હશે, પણ વારંવાર આવું થતું મેં અનુભવ્યું છે. અને અમે એ રીતે સાથે જીવ્યા કે એક વિદ્યાપુરુષ સાથે એક આદિવાસીના સંસ્કાર લઈને હું એમની સાથે જીવ્યો. સૌથી પહેલી વાત હું એ કરું છું કે અમે નિસર્ગભાઈ સાગરભાઈએ જે વાત કરી તો હું એમના પ્રદાન વિશે વાત કરું, એના માટે એક મોટો લેખ મેં લોક ગુર્જરીમાં આપ્યો છે અને એ આ માર્ચ મહિનામાં પ્રગટ થશે. એટલે જયારે એમની વાત કરતો હોઉં તો અમારા બંનેના સંબંધો જ સૌથી પહેલા પ્રગટ થાય. અમે કઈ રીતે એકસાથે જોડાયા અને જોડાવાનું કયું કારણ હતું અને પછી એ મેં સાથે કેટલા ડગલા ભર્યા, કેટલા કદમ મિલાયા એની વાત હું આરંભે કરી અને થોડી પેલી વાતો પણ હું કરીશ. તો આપ સૌ બંને સંસ્થાઓનો આભાર માની, આપ સૌ મને સાંભળી રહ્યા છો એ શ્રોતાઓનો પણ આભાર માની અને આપની સાથે જે વાતો કરી રહ્યા છે એ સૌનો આભાર માની અને હસુભાઈ યાજ્ઞિક સાહેબના પરિવાર, યુવાબેન રામદાસ, નેહા, નયન, પૂર્વી, પરિતી એ બધાને યાદ કરીને હું મારી મૂળ વિષય પર આવું છું. આમ તો હું ખેડબ્રહ્મા ખેટી હાઈસ્કૂલમાં શિક્ષક હતો. અમે અમારો બંનેનો સંબંધ કઈ રીતે બંધાયો એની વાત કરવા હું માંગુ છું. કેટલીક જગ્યાએ મેં કરી પણ છે આ વાત. તો મારો બે પુસ્તકો પેલા લીલા મોરિયા અને ફૂલરાની લાડી એ શિષ્ય સાહિત્યના સ્વામી ગોધનરામ ત્રિપાઠીના નગર નડિયાદમાં છપાયેલો અને એનું જે વિમોચન થયું અથવા તો એનું લોકાર્પણ વિધિ થયું એ ખેર બ્રહ્મામાં થયું. અને એ વખતે આખું ગામ જાણે કે આનંદથી હિલોરે લેતું હતું, એટલા ભાવથી જે મહાનુભાવો આવ્યા હતા, જાની સાહેબ, જાની સાહેબ એટલે પનુભાઈ જાની સાહેબ. ભરવંતભાઈ થી તો અમારી પાછળથી સંબંધ બંધાયો, પણ મારા એક ગુરુ અને મારા એમફિલના પણ એક ગુરુ હતા, અશોક હર્ષ આવેલા, વિવેકાન પરીખ આવેલા, ઘણા બધા હતા, રાજેન્દ્ર ભગત જે નાટક લઈને આવેલા તેઓ. એટલે આ બે પુસ્તકોનો આટલો મહિમા થયો એટલે મને બહુ ચાનક ચડી કે હવે તો મારે આમ જ કામ કરવું જોઈએ. એટલે મેં બરાબર 80 ભોપાઓને મળ્યો અને 6 ભોપાઓએ મને ભૂત પ્રેતના મંત્રો આપ્યા. બકરાનો બલિદાન આપવાના મંત્રો, કુકરાના મંત્રો, એની રેડી, આ બધું મેં ભેગું કરીને સંપાદન કર્યું અરવલ્લી પહાડની આસ્થા. હવે આ છપાવવા માટે હું દર શનિવારે અમદાવાદ આવું અને એના જે પ્રકાશકો છે એમને હું આ મારી પ્રત બતાવું તો આમ જુએ અને જોયા પછી જાણે કે કોઈ વિંછીએ ડંખ માર્યો હોય એમ તરત જ મારા હાથમાં પધરાઈ જાય. અને સાચા હતા, કારણ કે આ કોણ છાપે અને એમાં તો આ તો બીજાની દ્રષ્ટિએ જોઈએ તો આ તો અંધશ્રદ્ધાથી ભરેલી બાબત હતી એવું લાગે. પણ એક દિવસે મને એવા સમાચાર મળ્યા કે આવું બધું જે હોય ને લોક સાહિત્ય અને સાહિત્ય એ ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમી આર્થિક મદદ કરે છે. એટલે બીજા શનિવારે મને તો પાંખો ફૂટી અને આવી ગયો હસુભાઈ યાજ્ઞિક સાહેબની કચેરીમાં બાર બોકડા પર બેઠો બેઠો આ ફાઇલ બહાર કાઢી અને પછી જોવા લાગ્યો. મેં વિચાર કર્યો કે આ તો સરકારી અકાદમી અને આમાં તો બધું અંધશ્રદ્ધાથી ભરેલું છે,
અને હું એમને બતાવીશ ને મને ધુતકારી કાઢશે. અને પછી મેં જોયું કે આમાં તો ભૂત પ્રેતની કથાઓ છે, એની પૂરા કથાઓ છે, એના મંત્રો છે, બલિદાનોની વાતો છે, દાખન પ્રથા છે. એટલે કહ્યું આ ભાઈ અંદર જવું. એ મને એ વખતે પાછું બહુ ગભરાવું, કારણ કે હું આદિવાસીઓમાંથી આવેલો ને. હવે એ ફાઇલ વાળી અને જેવો ઉતરવાનો પ્રયત્ન કર્યો તો કોલ ગોયલ વાગ્યો, સેવકે આદેશ કર્યો કે અંદર જાવ સાહેબ બોલાવે. હું તો ગયો છ ફૂટ ઊંચા ચશ્માથી જોયે, અને ઉનાળામાં જેમ કબૂતર ત્રસ્ત થઈને કપડે એવી પરિસ્થિતિ હું ત્યાં જઈને બેઠો. પછી આવવાનું કારણ એમને પૂછ્યું તો બોલ્યો નહીં, પણ પેલી ફાઇલ એમને ધરી દીધી. પાછો વિચાર કરું કે આ જોઈને મને ધુતકારી કાઢશે, તો મારું અપમાન કરશે, તો એ તો ફેરવા મળ્યા ને ખોઈ ગયા મને તો. અને બરાબર અડધો કલાક સુધી એ ફાઇલ જોતા જ રહ્યા. પછી એમના મુખ પર એક આનંદની આભા પ્રસરી અને એમને કહ્યું કે આ તો સિક્રેટ લોર, આવું તો ગુજરાતમાં એને ભારતમાં કોઈ સ્વતંત્ર પુસ્તક નથી. આવું જાઓ તમે અને કરો તૈયારી પ્રેસની છપાવવા માટે, પણ ફોર્મ તો ભરવું પડે ને. એટલે મેં એમને મને ફોર્મ આપ્યું કે આ ફોર્મ ભરો તમે. મને તો કઈ ખબર પડે નહીં, એટલે પામી ગયા આને ફોર્મ ભરતા આવડતું નથી. એટલે લઈ અને મેં બધો નામ કહ્યો, એ પ્રમાણે એમને ફોર્મ ભરી દીધું. હું વિચારતો આ એક અધિકારી અને પોતે જાતે ફોર્મ ભરે, આ તો નવી નવાઈ કહેવાય મારા માટે તો. અને ભરી દીધું. પછી મારી પાસે પેલો બે પુસ્તકો હતો, લીલામ બોરિયા અને ફૂલોડાની લાડી, એ આપવાની મને હિંમત થઈ અને મેં એ બંને પુસ્તકો એમને આપ્યો હતો. જોઈને તો ખુશ થઈ ગયા. આ આદિવાસી સાહિત્યની શુભ ઘડી. આ આદિવાસી સાહિત્યનો મેં શુભ અને લાભ ચોગડ્યો. એ દિવસથી અમારી આ ગાંઠ ધીરે 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 પરવાન બનતી. પછી તો એમને એક યોજના બનાવી, બહુ મહત્વની વાત હું તમને કરું. એમને લાગ્યું આ બધા જોયું પુસ્તકો, પછી શંકરભાઈનો જોયો, તો એમને એક યોજના બનાવી આખી કે 28 આદિવાસી જાતિઓ છે, એ દરેક જાતિનું લોક સાહિત્યનું સંશોધન અને સંપાદન કરવું. અને એ યોજના એમને સરકાર સામે મૂકી. બરાબર 3 વર્ષ સુધી આ યોજના સરકારી તંત્રોમાં ભટકી રહી અને છેવટે આ સરકારી અધિકારીઓએ આ યોજનાને સફળ થવા ન દીધી. એમનું એમને ભારે દુઃખ થયું. પછી એમને મને એક નાનો ફાઇલ ઓફ પ્રોજેક્ટ આપ્યો અને મેં એ વખતે કાઠોર વાર્તા ધ્વનિમુદ્રિત કરી. એક એક મહિનાનો એમને પ્રોજેક્ટ આપ્યો હતો મને, અને મેં ધ્વનિમુદ્રિત કરી, એની હસ્તપ્રત તૈયાર કરી અને એની ભૂમિકા ભાયાણી સાહેબે લખી. અને એમાં એમને નોંધ્યું ખાસ, તો વાંચ્યું તો વૃક્ષ, મેં ઈચ્છ્યું હતું તો વૃક્ષ આપું, પણ મળ્યું એક પાંદડું. અને પાંદડું પણ બહુ મૂલ્યવાન છે મેં એમને કહ્યું. બીજો એક મહત્વનો પ્રસંગ છે, આ પ્રસંગોની વાત કરીને પછી હું એના પ્રદાન છે વાત કરીશ. એ પ્રસંગ એક નેક મુસલમાન, એને વોરા સાહેબ હતા, એ નાયબ કમિશનર હતા, અને એમને રામસીતમાં અને ભારતને ધ્વનિમુદ્રિત કરી અને સંપાદિત કરવાની એક યોજના એમને મને આપી. એટલે હું તો બહુ હરખાઈ ગયો, બધું ખરીદી લીધું, ગ્રાન્ટ તો આવી નથી, અને જે માહિતીદાતા હતા એમને પુરસ્કાર આપી દીધો મેં તો. અને પછી એમની જગ્યાએ એક બીજા અધિકારી આવ્યા જોશી કરીને, એમને કહ્યું કે આવું બધું કરવાની જરૂર નથી, આદિવાસીઓને આપણે થોડા આદિવાસીઓ રાખવાના છે, અને આખી યોજના બંધ કરી. હવે મારા ઘરવાળા કે તમે આ શરૂ કર્યું છે તે પૂરું કરો, કઈ ન હોય તો આપણા ખેતરો છે બેઠો, પણ યોજના તો પૂરી કરવી પડશે. અને એ યોજના મેં પૂરી કરી, જોજો થાય હવે. અને 2 હસ્તપ્રતો મેં તૈયાર કરી. હવે બરાબર 12 વર્ષ સુધી
આ હસ્પ્રતો સરકારી તંત્રમાં ફટકી રહી, એનું કોઈ પરિણામ આવ્યું નહીં. બરાબર 13મા વર્ષે હસુભાઈ યાજ્ઞિક સાહેબ ની જે સહૃદયતા હતી એ જીતી ગઈ, અને એમને સૌથી પહેલા રામસીતમાની વાર્તા પ્રકાશિત કરી, અને એમાં એમને લખ્યું કે લક્ષ્મી ચોલ્લો કરવા આવી, પણ ફક્ત મુખ જ નહીં પણ આખો દેહ ફેરવી લીધો, અને જતી લક્ષ્મી ના પાલમનો એક તંતુ મળ્યો, એ તંતુ પણ સ્વર્ગના પારિજાત વૃક્ષના પુષ્પ જેવો અત્યંત મૂલ્યવાન છે. તમે વિચાર કરો કે જે આરંભમાં જે માણસ આ રીતે કામ કરતો હોય ને આવા આવા શબ્દો મળે, આ રીતે મારા અંતરની જે ભાવનાઓ હતી એ ભાવનાઓ એમને સંકોરી, અને જે શુભ વસ્તુ હતી આદિવાસી વિસ્તારમાં એ શુભ વસ્તુઓને કઈ રીતે પ્રગટ કરાય એ બધી પણ ચર્ચાઓ એમની સાથે થતી મારી. પણ એમને ચાર ગ્રંથો આ આદિવાસી સાહિત્ય પર એના વિવેચનના અને એના સિદ્ધાંતોના એમને લખ્યા. એ પેલા બળવંતભાઈ વંશવર નામ, પછી તો ઘણા બધા વિદ્વાનોએ આ આદિવાસી લોક સાહિત્ય પર લખ્યું, અને એનો પ્રથમ સંપાદન બળવંતભાઈ એ કર્યું વંશવર કરીને. ઘણા સેમિનારો થયા, એના પણ લેખો હતા, અને એમાં બળવંતભાઈએ પણ પોતાના 3 લેખો લખી અને એમની વિદ્વત્તાનો પરિચય આપ્યો. હસુભાઈ 5 લેખો લખ્યા, એમાં કુલ 48 લેખો એમાં પ્રગટ થયા, અને એમાં સૌથી પહેલા મોટિવની સમજ, કથાઘટકની સમજ, એને કઈ રીતે પુસ્તકરણ કરી શકાય એ બાબત એવા 250 ઘટકો એમને તારવી આપ્યા મારા આ સાહિત્યમાંથી. એમનું જે કાલજયી જે કામ છે એ આ મોટિવનું છે. તમને કહું 500 મોટિવનો એક ગ્રંથ પિનાકીની પંડ્યાએ પ્રગટ કર્યો હતો, પણ એમને 1000 મોટિવ તાર્યો છે. એમાં મધ્યકાલીન સાહિત્યમાં પણ છે, પણ વધુ આદિવાસી લોક સાહિત્યના છે 1000, જે ભારતમાં કોઈ જગ્યાએ થયું નથી અત્યાર સુધી. અને એ થોમસનની મોટિવ ઇન્ડેક્સમાં સ્થાન પામ્યા, અને એ અર્થોમાં એમનું આ જે કામ છે મોટિવનું એ કાલજયી બને છે, કારણ કે એ સદા આ મોટિવ એમાં રહેવાના. બીજી મહત્વની બાબત જે છે કે એમને એક બીજો પણ ગ્રંથ લખ્યો મેઘાણી, અને મારા અનુસંધાને, મારા લેખોના અનુસંધાને, મારા સાહિત્યના અનુસંધાને ગ્રામીણ અને આદિવાસી કંઠ પરંપરા, અને એમાં બંનેની જે વિશેષતાઓ છે બંનેના સાહિત્યની, બંનેના લોક સાહિત્યની, એમને તારવી આપ્યું. એ પછી એમને લાગ્યું કે બળવંતભાઈએ જે લેખો લખ્યા એ પછી તો ઘણું સાહિત્ય લખાયું છે ભગવાન દાસના, તો એનું પણ એક સ્વતંત્ર સંપાદન થવું જોઈએ, અને એમને આદિવાસી ભીલી સાહિત્ય એક અધ્યયન કરીને એક ગ્રંથ લખ્યો, અને એમાં પુરોગામીઓ, સમકાલીનો અને અનુગામીઓના જે લેખો હતા, મારા જે લેખો હતા, એ બધા એમાં એમને સંપાદિત કર્યા. પણ એમને સૌથી વધુ જો કોઈ યશ અપાવે એવું જો એમનું કામ હોય, આ બધું તો કામ હતું જ, પણ એમને જે ગુજરાતના આદિવાસી લોક સાહિત્યનો જે ઇતિહાસ લખ્યો, અને મને એના સાક્ષી બનવાનું બન્યું, મારાથી જેટલા પુસ્તકો બન્યો એટલો મેં એમને મેળવી આપ્યો. પણ આશ્ચર્યની બાબત એ છે સૌથી મોટી કે એમને 2010માં ગુરુવારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે આ કામનો આરંભ કર્યો, અને બરાબર 3 મહિનામાં એમને આ કામ 10 પ્રકરણોમાં વિભાજિત કરીને પૂરો કર્યો. તમે વિચાર કરો કે 3 મહિનામાં એમને બરાબર 100 પુસ્તકો વાંચ્યા, અને 100 વર્ષનો આદિવાસી
લોક સાહિત્યના સંપાદનનો ઇતિહાસ લખ્યો. અને એક બીજી બહુ જ મહત્વની ઘટના આની સાથે જે જોડાઈ છે એ ઘટના છે એમની, કે એમને 1 થી 14 જે લોક સાહિત્યના મણકા પહેલા જે પબ્લિશ થયા હતા એની 5000 રચનાઓમાંથી પસાર થયા, અને એમાંથી 18 આદિવાસી જે સંપાદકો હતા લોક સાહિત્યના એમને અલગ તારવ્યા. મહાભારતના 18 અધ્યાય જેવું એના સંશોધન અને એના અભ્યાસ જેવું આ એક વિરાટ કામ એમને આ પૂરું કર્યું. બીજી વાત તો ભરવનભાઈ ઘણી બધી કરી છે, પણ એક બહુ જ મહત્વની વાત જે એને ઉલ્લેખ પણ કર્યો, અને એ મહત્વની વાત છે એક કથા સરિત સાગર. એમને ગુજરાતીમાં અભ્યાસ સાથે અવતાર્યો. આ માટે એવું કહેવાય છે કે આમાં જે કથાઓ છે ને એ વિંધ્યાચળના જે આદિવાસીઓ હતા એ આદિવાસીઓની આ કથાઓ હતી. અને ગુણાઢ્ય નામના એક વિદ્વાને અને સહભાવકે આ બધી કથાઓનું સંપાદન કર્યું, એનું અધ્યયન કર્યું, અને એમાંથી આ કથા સરિત સાગર તો ના રહ્યો, એને જે લખ્યું હતું તો બળકથા હતું. એ બળકથા આ લખતો લખતો વનમાં શાહી ખૂટી ગઈ, તો એના માટે એવું કહેવાય છે કે પછી એના લોહીથી લખ્યું, એને લોહી કાઢીને કલમથી જે બાકીનું કામ અધૂરું હતું એ કામ એને પૂરું કર્યું. હવે એ આ ગ્રંથ એના જે શિષ્યો હતા એને સાતવાહન રાજાને અર્પણ કરેલો. હવે આ સાત રાજા વાહનની સાથે સાત ગયા, બંને આ જોયું તો પછી એ ઉશ્કેર આવ્યો કે એક તો 7 લાખ શ્લોકોનો આ મોટો પોથો, અને એમાં પણ પાછું માણસના લોહીથી લખેલું, અને એમાં એ પાછું 85 પ્રાકૃતમાં લખેલું, તો આવા ગ્રંથને ધિક્કાર છે. અને પરિણામે એ જ્યારે પાછા ફર્યા ગુણાઢ્ય પાસે ત્યારે ભારે દુઃખ થયું એને, તો કે કોઈ નહીં તમારા આ વનના જે પક્ષીઓ છે, વનના જે આ પ્રાણીઓ છે આ મારી કથા સાંભળશે, એટલે એને આખું અગ્નિસત્ર આરંભ્યું અને એક એક વાંચીને અગ્નિને સુપૃત કરવા મળ્યો. છેલ્લો ગ્રંથ 1 લાખનો વચ્યો અને એને ખબર પડી સાતવાહન રાજાને, તો એ આવ્યો, એની માફી માગી અને આ બચાવી લીધો. હવે આ કથા સરિત સાગર ગુણાઢ્ય પોતાના લોહીથી લખ્યો હતો કે કેમ એનો કોઈ આધાર પુરાવો આજે આપણી પાસે નથી, પણ હસુભાઈ યાજ્ઞિકે પોતાના જીવનના અંતિમ હીરથી આ ગ્રંથને ગુજરાતીમાં અભ્યાસ સમેત જે અવતાર્યો છે એના સાક્ષી બનવાનું પણ મારા માટે તો એક મહાન અહોભાગ્ય છે, અને ગુજરાત માટે તો આ મોટું ગૌરવનીય બાબત છે. હવે આપણે વિચારીએ કે હસુભાઈ યાજ્ઞિક સાહેબનું પ્રદાન તો એકલું એક જ વિષયનું આપણે વાત કરી, એકલા આદિવાસી લોક સાહિત્યની, પણ એમનું તો મૂળ કામ તો સર્જનનું હતું. મારું અને ગુજરાતનું અને બીજા બધાનું અહોભાગ્ય હશે કે લોક સાહિત્યમાં આવ્યા અને આ બધું પ્રગટ થયું. હવે બીજો પ્રશ્ન, હસુભાઈ એવું કોઈ ક્યારેય ખેવદા નથી કરી કે મને આ મળે, મને આ એવોર્ડ મળે. તમને નવાઈ લાગશે કે મારા એવોર્ડને એટલા બધા હર્ષે પોંખતા, એ કહેતા કે આ એવોર્ડ તને નથી મળ્યો, મને મળ્યો છે, અને એટલા આનંદથી નાચી ઉઠતા અને એના વિશે લખતા પણ ખરા. આ સંબંધો હવે આ અવતારમાં તો ફરીને પ્રાપ્ત થવાના નથી. એમની સ્મૃતિઓ મારા જીવન સુધી રહેશે, અને ભવિષ્યમાં
જ્યારે લોકવિદ્યાનો નો અધ્યયન થશે, લોક સાહિત્યનું અધ્યયન થશે, ત્યારે આ જે યુગ છે એ હશુ યાજ્ઞિકના નામથી ઓળખાશે એવી પરમ શ્રદ્ધા સાથે. કેટલીક સમય ગયો હોવાથી હું અહીં વિરામ આપું છું. બેન યુવાને બહુ યાદ કરું છું, રામદાસને, નયનને, પૂર્વીને, પરિધિને, નેહાને, એ બધાને યાદ કરીને મારી વાત અહીં પૂરી કરું છું. વસ્તુ આભાર ડૉક્ટર ભગવાનદાસ પટેલ સાહેબ, તમે જે સ્નેહથી હસુ યાજ્ઞિકને યાદ કર્યા એનેથી તમે તો ભાવુક થયા છો, પણ સાંભળનારા તરીકે મારો તો એમની જોડે પરિચય બિલકુલ નહીં, પણ તમારી મૈત્રીનો, તમારા સ્નેહનો મને પણ અનુભવ થયો અને મારા સુધી પહોંચ્યો. એટલે અમે પણ સૌ શ્રોતા મિત્રો પણ, અને હું આશા રાખું આપણા સાથી વક્તાઓ અને શ્રોતા મિત્રો પણ તમારા ભાવ વિશ્વ સુધી પહોંચી શક્યા. તમારી જે સરળ અભિવ્યક્તિ હતી અને તમે જે તમારો જે સંબંધ, આટલો જૂનો સંબંધ, અને તમે આ રીતે ઋણ એમનું સ્વીકાર્યું કે એ કેવી ચાવીરૂપ ભૂમિકા એમણે ભજવી તમારા સંશોધનના પ્રાગટ્યમાં, તમારા સંશોધક તરીકેના વિકાસમાં. તમે એવું કહો આવા સંબંધો આ અવતારમાં ફરી મળવાના નથી, ત્યારે તો અમે બધા અંદર અમે પણ, અમારા પણ આંખના ખૂણા ભીના થઈ ગયા હતા. અને સાથે તમારી જે એક એક સરળ એક અદાત હતી, જે આખું વક્તવ્ય મૂકવાની, એ પણ અમને સૌને સ્પર્શી ગઈ. નિસર્ગભાઈ, એવું લાગે કે જે આવા એકદમ સાદગીથી જીવનારા અને છતાં પણ સંશોધનની દૃષ્ટિએ એકદમ ઉત્તમ કાર્ય કરનારા, એકદમ અનઅઝ્યુમિંગ જેને કહીએ, એવા જે આવા ભગવાનદાસ સાહેબ જેવા અને હસુ યાજ્ઞિક જેવા જે વિદ્વાનો છે, એમની હવે કદાચ આપણે છેલ્લી પેઢી જોઈ રહ્યા છે કે આટલી સાદગી સબર જીવન ને છતાં પણ આટલું જબરદસ્ત પ્રદાન. તો હું આ બંનેને વંદન કરું છું. ખરેખર આ મારા માટે એવો દિવસ છે કે જ્યારે હું એક, જેમણે મને અહીંયા સુરેશ જોશી યાદ આવે છે, મિત્રો મારા પ્રિય સાહિત્યકારોમાંના એક, એમણે એવું કહ્યું છે કે લિટરરી સક્સેસ, વોટ ડઝ લિટરરી સક્સેસ મીન. એટલે કાં તો તમે, એમણે આઈ થિંક ઓડેનને ટાંક્યા છે મને એવું લાગે છે, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ હા કોઈક ઓડેનને ટાંકીને એમણે કહ્યું છે કે સાહિત્યિક સફળતાના બે જ અર્થો છે, કાં તો તમે એક માઇનોર કૃતિ રચો અને કોઈક મહાન સાહિત્યકારોને પ્રેરણા પૂરી પાડો, અને બીજી સાહિત્યિક સફળતાનો રસ્તો છે કે તમારું જીવન, સમગ્ર જીવન એ કળાને સમર્પિત હોય. આના સિવાય ત્રીજી કોઈ સક્સેસમાં હું માનતો નથી ને એને હું જાણતો નથી. તો આવા જીવંત ઉદાહરણો આપણી સમક્ષ છે મિત્રો, કે જેમણે અભ્યાસ, સંશોધનને, વિવેચનને, સાહિત્યને જીવન સમર્પ્યું છે. તો આવા બંને મહાનુભાવોને વંદન કરીને હું આગલા જે વક્તા છે શ્રી નિસર્ગ આહિર, જેમનો પરિચય આપવો પણ પોતાના, આમ તો ટી શર્ટ ને સરસ એકદમ યંગ હેરસ્ટાઇલમાં દીપે છે, એકદમ યંગ લાગે છે, પણ એમણે પણ ઘણું કામ કર્યું છે મિત્રો, ઘણા સંપાદનો કર્યા છે, અને આપણી સમક્ષ નવનીત સમર્પણમાં અને શબ્દસર આ બે સામયિકો હું મુખ્યત્વે જાણું છું. નિસર્ગભાઈ તમે અન્ય સામયિકોમાં પણ લખતા હશો, પણ સામાન્ય વાચકો સુધી તમે આ બે સામયિકોથી અને એમાં પ્રગટ થતા લેખોથી પહોંચો છો. તો એમનું જે નવનીત સમર્પણના અને શબ્દસરના સામયિકના એ સંપાદક છે, નવનીત સમર્પણના સંપાદક નથી, પણ નવનીત સમર્પણમાં લેખો એમના પ્રગટ થતા રહે છે. કલારત્ન એવોર્ડથી એ સન્માનિત છે. તેઓ ભારતીય, તેઓ સાહિત્ય અકાદમી દિલ્હી એડવાઇઝરી બોર્ડના સદસ્ય છે, અને આર્ટ ક્રિટિક, ઉદ્ઘોષક, ચિત્રકાર, કવિ, લેખક, વક્તા તો આપણે જાણીએ છીએ, આજે આપણે એમનો પરિચય કરીશું. તો આવા અનેક ભૂમિકાઓ એ નિભાવી શકે છે. 11 પુસ્તકો તેમના પ્રકાશિત થયા છે, તેમાં
किशोर सिंह सोलंकी शब्द ने सर्जक कलारम्य चक्षुतीर्थ ए जिग्नेश ब्रह्मभट्टी कला सृष्टि विषय पुस्तक कामिनी सूत्रम राणकीवाव रम्य रूपांतरण अंतरजयनु आकाश भातीगढ़ भवना भरत आ बधा एमना मुख्य पुस्तकों से मैं एमन लाइब्रेरी कलेक्शन जो मित्रों एक्जॉटिक बुक्स कलेक्शन है विविध विषयों पर फोकलॉर कामशास्त्र स्थापत्य शिल्प आ बधा एमनी पास एंटीक कही सकते पुस्तकों एमनी पास भंडार है तो एवं कलाना चाहक अने कला विषय बहु पेशनेटली बात करना एक अपनी समक्ष जे फ्यू जे थोड़ा युवा चेहराओ बचा है એમાંના નિસર્ગ આહિરનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખૂબ જ ઓછે સમય મર્યાદામાં તેમણે આ આખા ઉપક્રમમાં જોડાવાની અને વાત કરવાની ડૉક્ટર હસુ યાજ્ઞિકના મધ્યકાલીન સાહિત્ય ક્ષેત્રે મધ્યકાલીન સાહિત્યના સંશોધન ક્ષેત્રે પ્રદાન અંગે વાત કરવાની તૈયારી બતાવી ઉમળકો બતાવ્યો તે બદલ નિસર્ગભાઈ હું આપનો દિલથી આભારી છું અને તમને હસુભાઈની આ જન્મદિનની ઉજવણીમાં તમારી રીતનું એક ગીત ગાવા માટે અને આપણે એવી રીતે લઈએ કે આ એક ઉજવણી ચાલી રહી છે અને દરેક વખતે એક ગીત ગાઈ રહ્યા છે તો તમારી તરફથી એક પ્રસ્તુતિ માટે હું વિનંતી કરું છું નિસર્ગભાઈ. થેન્ક યુ સાગરભાઈ, વિષ્ણુભાઈ, હિંમતભાઈ, બળવંત જાની સર, ભગવાનદાસ પટેલ સર, યુવાબેન અને પ્રિય મિત્ર સાગર અને જે મિત્રો સાંભળતા છે તે સર્વને વંદન. આ ક્ષણે મને હસતો હસુદાદાનો પ્રેમ યાદ આવે છે. મારે અંગત વાતો નથી કરવી પણ આવું સરળ વ્યક્તિત્વ એના સંપર્કમાં બહુ મોડો આવ્યો અને મને ખેંચ છે પણ ખૂબ પ્રેમ પામ્યો છું અને એ પ્રેમ એના જન્મ થઈ ગયા અને હું એના વંદન ચરણમાં વંદન કરું છું. અને આપણે વચ્ચે સદેહ નથી પણ અક્ષરદેહ છે અને અક્ષરો મારી સામે પથરાઈને પડ્યા છે. હું મળ્યો તે પહેલા એના શબ્દો મારી પાસે પહોંચ્યા હતા અને મને થતું હતું કે આ કેવી વ્યક્તિ છે કે જે જુદા દૃષ્ટિકોણથી વાત કરે છે. અને મારે જયારે મધ્યકાલીન સાહિત્યની વાત કરવાની હોય ત્યારે મારા મનમાં આ એક જ વાત છે. મને મધુસૂદન ઢાંકી સમયક વાક્ય હંમેશા ગમતું અને મને યાદ છે કાયમ માટે કે નિસર્ગ જેમ સર્જક જન્મતો હોય છે ને એમ સંશોધક પણ જન્મતો હોય છે. એ ઈશ્વરનો પ્રસાદ છે એવું કહેતા અને મને બહુ ગમતું, એ સાચી વાત છે. હું જયારે હસુયાજ્ઞિક સાહેબના પુસ્તકો જોઉં છું અને વાંચું છું ત્યારે મને હંમેશા કશું નવું મળ્યું છે. આજે નવું મળવું, જુદી રીતે મળવું, તો આ જુદો દૃષ્ટિકોણ જે છે એ ઘણો બધો પ્રકાશ પાથરતો હોય છે. મધ્યકાલીન સાહિત્યમાં આ જ થયું છે. અમે જે કંઈ ભણ્યા વિદ્યાર્થી તરીકે અને જે અમે વિદ્યાર્થીનો ભણાવીએ છીએ એના કરતા ખાસું જુદું કામ અસુ યાજ્ઞિક સરે કર્યું છે. 14 જેટલા પુસ્તકો મળે છે અને એમાં વિશેષ કરીને મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ, મધ્યકાલીન સાહિત્યનું સંપાદન, એના સિદ્ધાંતો તારવી આપ્યા છે, ઉપરાંત એમણે વિવેચન પણ કર્યું છે. તો આવી અનેક દિશામાં મધ્યકાલીન સાહિત્યને એમણે પુષ્ટ કર્યું છે. ખાસ કરીને સ્વીપાના આઈએએસના વર્ગ લેતા અને ત્યારે પ્રત્યક્ષ એને જે કંઈ કહ્યું કે મારે તો સાહિત્ય આ રીતે જોવું જોઈએ અને એ નિમિત્તે જે કંઈ એને આપ્યું છે એ હું માનું છું કે આપણે જે સાહિત્યનો ઇતિહાસ લખાયો છે, મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ, એને હવે જુદી રીતે જોવા માટે સજ્જ થવું પડશે એવું મને લાગે છે. ઘણા સમયથી લાગતું હતું કે આ રીતે જ મધ્યકાલીન સાહિત્યની વાત થવી જોઈએ. આપણે જે સાહિત્ય પરિષદનો ઇતિહાસ મળે છે, અનંતરાય રાવળે લખ્યું છે, હરિવલ્લભ ભાણી, કેતા શાસ્ત્રી એ ખૂબ કામ કર્યું છે, એને ખૂબ માન છે. પણ એમણે જયારે લખ્યું ત્યારે એની પાસે અનેક દિશાઓ ખુલેલી નહોતી, એક મર્યાદિત પરિપ્રેક્ષ્યમાં એમણે લખ્યું અને ખૂબ ઉત્તમ કામ થયું છે, આપણે સાદર વંદન કરીએ. પણ અસુ યાજ્ઞિક સાહેબને જયારે વાંચીએ ત્યારે આપણને ઘણી રીતે જુદી જુદી દિશામાં વિચારવાનું થાય છે અને એમ થાય છે કે મધ્યકાલીન સાહિત્યને આપણે હવે વિસ્તારવું પડે. એટલે સૌથી મોટી વાત જે મને લાગે છે સાગર અને હિંમતભાઈ તે એ છે કે એમણે જેટલું લેખિત સાહિત્યનું મહત્વ કર્યું એટલું જ મૌખિક સાહિત્યનું મહત્વ કર્યું. મારી દ્રષ્ટિએ બહુ મોટું સ્થિતિંતર છે. આપણે મધ્યકાલીન સાહિત્યને માત્ર જે પોથીઓમાં જળવાયું છે એ રીતે નહીં જોઈ શકીએ, કારણ કે મૌખિક પરંપરામાં ખૂબ વ્યાપક રીતે ચાલતું હતું. અને જ્યારે મધ્યકાલીન સાહિત્યની વાત કરે છે હસુ યાજ્ઞિક સાહેબ ત્યારે એને મૂળ 5 પ્રવાહોમાં, પરંપરામાં મૂકે છે અને પરંપરા મારી દ્રષ્ટિએ ખૂબ અગત્યની છે. સૌથી પહેલા એ જૈન સાહિત્ય મૂકે છે, પછી સંતવાણીને પણ મધ્યકાલીન સાહિત્યમાં એ સમાવેશ કરે છે. આ એટલા માટે કરે છે, આવું કેમ કર્યું હસુ યાજ્ઞિક સાહેબે, કે આપણે ત્યાં આ ઇતિહાસ લખાયા એ પછી ખૂબ કામ થયું છે. એટલે હવે તો આપણે એવું કહેતા હતા કે મધ્યકાલીન સાહિત્યમાં ગદ્ય નહીવત છે કે ઓછું છે, એ દૃષ્ટિકોણમાં બદલવાની જરૂર છે. અને એ રીતે જ
સંતવાણીનો એક અદભુત અને સમૃદ્ધ એવો સંભાર આપણી પાસે છે, જે નિરંજન રાજ્યગુરુ સાહેબ નું કામ થયું છે, બળવંત જાની સાહેબે કામ કર્યું છે, નાથાલાલ ગોયલ સાહેબે કામ કર્યું છે, મેઘાણી કેન્દ્ર રાજકોટ દ્વારા કામ થઈ રહ્યું છે, એ આપણે જયારે જોઈશું ત્યારે ખબર પડશે કે આપણે મધ્યકાલીન સાહિત્યમાં સંતવાણીને પણ પ્રવેશ કરાવવો જોઈએ. પછી લોકસાહિત્યને એને સમાવેશ કર્યો. આપણે ત્યાં મોટે ભાગે મધ્યકાલીન સાહિત્યની વાત થાય છે ત્યારે લોકસાહિત્યને એક નાનકડા હિસ્સો આપણે ફાળવી દઈએ છે, એવું નથી. લોકસાહિત્યનો એક જુદો જ સંસાર છે અને એ તો સિદ્ધ થયેલું છે. આમાં આવશે પછી એ રીતે આદિવાસી સાહિત્યને પણ લોકસાહિત્યમાં અમને લીધું, કારણ કે એ સમાંતરે ચાલતી ધારાઓ હતી અને અનુવાદને પણ સ્થાન આપ્યું. ત્યારે બાલણની કાદંબરી હોય કે અન્ય કેટલું કામ થયેલું છે, ખાસ કરીને શશિકલા કાવ્ય જે હું વાત કરવાનો છું પછી એના વિશે, તો એવું ઘણું બધું કામ અનુવાદનું પણ થયું છે. આપણે ત્યાં જે આખ્યાનો આવ્યા છે કે પદ્ય વાર્તાઓ આવી છે એ અનુવાદના જુદા રૂપે આવી છે. તો આ દિશામાં વિચારનારા આવા એક સજ્જ એવા સર્જક તો ખરા જ, પણ સાથે સાથે સર્જકની દૃષ્ટિથી એને અદભુત રસિક એવા ઘણા બધા પ્રવાહો આપણી સામે ખુલ્લા કરી આપે ને, એ રીતે એમનું ખૂબ મોટું મહત્વ છે. હું આ બિલકુલ સભાનપણે વાત કરું છું. આપણે મોટે ભાગે એવું કરતા હોય જેના વિશે વાત કરીએ ને એને આપણે બહુ વ્યાપક ભૂમિકા પર મૂકી આપતા હોય છે, પણ એમને હું બહુ સભાનપણે કહું છું કે આપણે હવે મધ્યકાલીન સાહિત્યને જરા જુદી રીતે વિચારવો પડશે. બીજું જે મહત્વનું પ્રદાન છે મારી દૃષ્ટિએ હસુ યાજ્ઞિક સાહેબનું મધ્યકાલીન સાહિત્યમાં, તે એમણે જાતિ અને સ્વરૂપોમાં એનું વિભાજન કરી આપ્યું તે છે. એમણે ખાસ કરીને કથાશ્રય પછી ભાવાશ્રય અને પદ આ ત્રણ મુખ્ય જાતિઓ જેનર જેને જાનર પણ કહે છે તે મૂકી આપ્યા અને પછી એના સ્વરૂપો કર્યા. જેમ કે કથાશ્રય હોય તો એ આખ્યાને કે પ્રબંધને મૂકે, કે ભાવાશ્રય હોય તો એમાં બારમાસી લઈને આવે, અને જ્યારે પદની વાત આવે તેમાં પદ તો ખરું જ પણ બીજા બધા પ્રકારો જૈન પ્રકારો પણ છે એની વાત કરીને એને એના બધાના સ્વરૂપો બાંધી આપે છે. અને આ મેં કહ્યું વિશિષ્ટતા, એક સજ્જ માણસની વિશિષ્ટતા જ્યારે આવે ને ત્યારે બહુ ટૂંકા સૂત્રોમાં મૂકી આપે. અને એમાં એમાં જે એને જે જાતિની વાત કરી કે સ્વરૂપોની વાત કરી અને સ્વરૂપોના લક્ષણો બાંધી આપ્યા, એ માનનીય છે. આપણે ત્યાં બહુ ઓછી વાત, અત્યારે સાગરભાઈ અને હિંમતભાઈ બેઠા છે, ભગવાન દાસ જાણે છે કે આપણે ત્યાં ગંભીર વાચન અને ચિંતન અને મનનનો આખો પ્રવાહ અને સ્થગિત થઈ ગયો લાગે છે, એટલે આપણે પહોંચતા નથી. પણ હું મારી પાસે પુસ્તકો લઈને બેઠો છું કે હિંમતભાઈ બતાવતા હતા, એ રીતે મને પણ થયું કે મધ્યકાલીન સાહિત્યને આપણે એક આ જે પુસ્તક છે ઇતિહાસ છે, આ ઇતિહાસમાં જુદો દૃષ્ટિકોણ છે. અને ખાસ કરીને એ આમાં જે છે ને પદ્ય વાર્તા વિશે ખૂબ સુંદર કામ કર્યું છે. પદ્ય વાર્તા વિશે આપણે નવેસરથી વિચારવાની અમને વાત કરી હતી એ આ પુસ્તકમાં છે. મારી દૃષ્ટિએ આ વિશિષ્ટ પ્રકારનું પુસ્તક છે મધ્યકાલીન સાહિત્ય વિશેનું. તો એ જે પ્રવાહ અને સ્વરૂપ છે એમાં મેં કહ્યું ને તે પાંચ પ્રકારના એ પરંપરાઓ લે છે, પછી એના જે ત્રણ વિભાજન જાતિની રીતે અને પછી જાતિની રીતે મેં કહ્યું ને કે ભાવાશ્રય કથાશ્રય અને પદ એ ત્રણ જાતિઓ જાનર લઈ અને પછી એના સ્વરૂપોની વાત કરે છે, એ રીતે વિશિષ્ટ છે અને ખૂબ વ્યાપક રીતે કામ કર્યું છે. આપણે જે એક માણસ એક જિંદગીમાં આટલું બધું કેમ કામ કરી શકે. અને જે મને સૌથી ખૂબ ગમે છે એવું જે મને મારું પ્રિય પુસ્તક છે તે 1971માં જેમણે PhDનું કામ કર્યું અને તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સાહિત્યની જે પ્રેમ કથાઓ છે આ સીમાચિહ્ન રૂપી છે. આખી કૃતિ જે છે જે 1912માં પ્રકાશિત થઈ ગ્રંથ રૂપે, પણ આખી કૃતિ મને તો ખૂબ ગમે છે. અને એમ થાય કે જ્યારે આપણે સાહિત્યમાં એવું સમજ ભણતા આવ્યા છીએ કે મધ્યકાલીન સાહિત્યમાં તો ધર્મરંગી સાહિત્ય છે અને ઉછળતા જીવનનું કચ્ચરિયું કરવામાં આવ્યું આવું મુનશીએ કહેલું છે, તો અમે કે પણ જીવનનો ઉત્સાહ શું છે, જીવનમાં પ્રેમનામું તત્વ કેવું છે અને મધ્યકાળ સાહિત્યમાં એને કઈ રીતના વિકસિત કરવામાં આવ્યું. કુલ 14 પ્રકારની એ બધી અલગ અલગ કથાઓ મૂકી પછી એની 30 કથાઓમાં વિસ્તાર કર્યો. આ વર્ગીકરણ પણ મને આનંદપ્રદ રહ્યું. અને પછી મોટિફની વાત કરી, આ જે મોટિફની વાત કરીને ભગવાન દાસ પટેલ સાહેબે, તો મોટિફ એટલે કથા ઘટકો, એને વિશ્વ સાહિત્યની દૃષ્ટિએ, એટલે મારે લોકસાહિત્યની વાત નથી કરી પણ જયારે લોકસાહિત્યમાં જે કથા ઘટકો સમાંતર સમગ્ર વિશ્વમાં ચાલ્યા અને એને આપણે ક્યાં ક્યાં લાગુ પડ્યા, અને એક જ અભ્યાસ જે છે ને એ તો વ્યાપક દૃષ્ટિ હોય તો જ થઈ શકે. એટલે આ સાહેબ મારે મધ્યકાલીન સાહિત્યની વાત કરવાની, પણ લોક સાહિત્ય સમાંતર તમે જુઓ, સંતવાણીની રીતે સુંદર પુસ્તક લખ્યું છે એ બધાને તમે જયારે જુઓ અને એ વિકસિત દૃષ્ટિ જયારે મધ્યકાલીન સાહિત્યમાં એપ્લાય કરો છો ત્યારે ઘણી બધી ધારા ભેગી થાય ને ત્યારે આપણે એક જુદો જ નવો જ ઉગાડ થતો હોય છે, એ મધ્યકાલીન સાહિત્યમાં થયું છે. આ એક મને બીજું એક ગમતું ખૂબ સુંદર પુસ્તક છે જેનું નામ છે કામકથા. આમાં જે પેલા 34 પાનામાં એ કામકથાનું અને ગુજરાતી કામકથાઓ જે છે, જો આપણે ત્યાં બહુ ઓછા બોલ્ડ લોકો કામ કરે અને મને આનંદની વાત છે દુઃખની વાત બંને છે કે
કે એમણે મને લગભગ 3 મહિના પહેલા 2 પુસ્તકોની ફાઇલ આપી મને કે આપણે બંને સાથે જઈને આ પુસ્તક કરવાનું છે અને એમાં એક વારાંગના શાસ્ત્ર નામનું પુસ્તક જે ગણિકા શાસ્ત્રનું પુસ્તક એ મને આપ્યું છે અને એ વર્ષો પહેલા લખતા હતા તો મને દેખ્યું આપણે ત્યાં આ શબ્દની વાત કરતા લોકો શું અનુભવે છે અને એને એટલું શાસ્ત્રીય રીતે વાત મૂકી ક્યાંય કોઈ જગ્યાએ તમને એ અશ્લીલ ન લાગે કોઈ જગ્યાએ તમને એ સસ્તું કે હળવું કે ગલગલિયા કરે એવું ન લાગે એવી શાસ્ત્રીય વાત એમણે કરી છે તો એ પુસ્તક મને મને છે કે બહુ સારી રીતે મૂકું કારણ કે મારી પાસે પણ ઘણું બધું બધું સામગ્રી છે તો એ રીતે મૂકીશ અને અદભુત રીતે કામ થશે તો આ વિષય ઉપર કામ કથા ઉપર માણસ કામ કરે પ્રેમ કથા ઉપર કામ કરે અને એ હું આને કહીશ કે ચોક્કસ ભારતીય કક્ષાનું છે પછી મેં સાહેબને વાત પણ કરી કે સાહેબ આ તમારા પ્રકારનું પુસ્તક અંગ્રેજીમાં થયું છે અને તમારા કરતા નબળું છે અને એટલે બહુ પ્રતિસાદ મળ્યો કેમ કે નિસર્ગ બધું ઠીક છે પણ મને તો એવા કામ કર્યો એનો આનંદ હોય છે પછી તો હું ભૂલી જાઉં છું પણ આ કામ કથા હું જે મારે ખાસ બધા અત્યારે મારી સામે જે મોટે ભાગે અધ્યાપકો હશે કે વિદ્યાર્થીઓ હશે પણ સમગ્ર જે સામાન્ય વાચકો છે કે ભાવકો છે એને પણ કહેવા માંગીશ કે 3 પુસ્તકો તમારે ચોક્કસપણે વાંચવા જોઈએ એક જે રૂપસુંદર કથા છે અને કોઈ એક એમ વાત નથી કરી મને હંમેશા આશ્ચર્ય થાય છે પણ રૂપસુંદર કથામાં એમણે ભાલણની રૂપાવતીને પણ લીધી છે અને ખાસ કરીને બિલ્હણની એક અદભુત શૃંગાર રસની સંસ્કૃતની કૃતિ છે જેનું નામ છે ચૌર પંચાશિકા આ ચૌર પંચાશિકા જે છે એનો ગુજરાતી મોટિફને આધારે અને એના અનુવાદ પણ ગુજરાતીમાં થયેલા છે તો એ શશિકલા કાવ્ય હોય કે બિલ્હણ પંચાશિકા હોય અથવા તો બિલ્હણ શશિકલા કાવ્ય એ જ્ઞાનાચાર્ય અને અજ્ઞાત કર્તૃત્વ વાળી તેવી કૃતિઓને સાથે મૂકી આપી અને આ બધી જ શૃંગારથી અદભુત રસિક એવી આ કૃતિઓ છે અને એનો અભ્યાસ પણ તે કર્યો છે તો મને એવું લાગે છે કે કોઈ પણ વાચકે આ જે ભાવકો છે એને આ કૃતિ વાંચવી જ રહી સુંદર કથા અને એના ઘણા બધા તમને ડાયમેન્શન મળશે પછી શૃંગાર મંજરી જો આ તમે નામ વાંચો ને તો તેમને એક જુદો દૃષ્ટિકોણથી વાત કરી એટલે આ આ સૂઝ હોવી અને આ સજ્જતા હોવી અને આ રીતે ગુજરાતી સાહિત્યનું મધ્યકાલીન સાહિત્યનું જે અવગણાયેલું પાસું છે કે જેના વિશે બહુ ઓછી વાતો થઈ રહી છે એવી શૃંગાર કેન્દ્રી નારી કેન્દ્રી અને નારી ચરિત્રની જે કથાઓ આપણે ત્યાં થઈ છે અને શિવદાસની કામાવતી રાઈટ તો જ્યારે મારે બહુ સમય પણ નથી અને બહુ એકેડેમિક મારે થવું પણ નથી પણ વોટ આઈ વોન્ટ ટુ સે કે એક સજ્જ એક દક્ષ અને દગ્ધ અને જેની ઘણી બધી વિદ્યા શાખાઓમાં ગતિ છે એવો માણસ જ્યારે એક કામ હાથ પર લે છે ત્યારે એના ઘણા બધા નવા નવા પરિમાણો આપણી સામે મૂકતા હોય છે અસુયાજ્ઞી સાહેબનું આજે મધ્યકાલીન સાહિત્ય ક્ષેત્ર જે પ્રદાન છે એ આવા નવા પરિમાણો આપનારું છે આપણે નવી દૃષ્ટિથી વિચાર કરનારા છે એટલે તમે ખાસ કરીને મેં કહ્યું ને કે યુગ વિભાજન પણ જુદી રીતે એને કર્યું આપણે કોલે મારાથી જે ગુજરાતી સાહિત્યનો એ અનુબંધ શોધી આપે છે આપણે મોટે ભાગે સિદ્ધહેમ શ્રદ્ધાનું શાસનના જે પેલા દુહાઓ છે એનાથી શરૂઆત કરતા પણ સિદ્ધહેમ ની પાછળ ઘણું 8મી સદી સુધીમાં છે કોલે માલા સુધી ગુજરાતી ભાષાનો સંબંધ શોધી આપે છે અને ત્યાં સુધી આપણે લઈ જાય છે એ કચ્છી બોલીને પણ જોડી આપે છે એમણે આપેલું યુગ વિભાજન પણ જુદા પ્રકારનું છે એણે કરેલા સર્જકોની વાત જોઈએ એણે કરેલા જે સાહિત્યના સ્વરૂપો છે એના જુદા પ્રકારની વાત થયેલી છે તો એક નૂતન દૃષ્ટિકોણ એક નૂતન પરિમાણ આપણે પ્રાપ્ત થાય છે સમય ખૂબ ગયો છે એટલે પણ મને ખૂબ આનંદ છે એક એવા સાક્ષર એક એવા વિદ્વાન આપણી વચ્ચે હતા અને એમણે ઘણું બધું નવું આપ્યું છે બાકી તરવી ચરવાના તો ખૂબ થતી હોય છે એક લખાયેલા પર લખાયેલું થતું હોય છે પણ એક ચોક્કસ પ્રકારની દિશા ચીંધી આપવી અને ત્યાં મને લાગે છે કે જેમણે મધ્યકાલીન સાહિત્યમાં કામ કરવું હોય એમણે આ દિશાએથી વિચાર નવી દૃષ્ટિએ ઇતિહાસની વાત હોય કે સ્વરૂપની વાત હોય કે સંપાદન કે સંશોધનની વાત હોય કે વિવેચનની વાત હોય એક નવી દૃષ્ટિ આપી છે અને ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ કર્યું છે જુદી રીતે સમૃદ્ધ કર્યું છે વિશિષ્ટ રીતે સમૃદ્ધ કર્યું છે એને મેં કેટલાક દૃષ્ટાંતો તમારા સમક્ષ રજૂ કર્યા છે તો હું એમનો મને પ્રેમ પ્રાપ્ત થયો છે આપણી વચ્ચે નથી પણ એમને જે દિશાઓ આપી છે દિશાઓ પર આપણે જઈશું તો ચોક્કસ કંઈક નવું આપણે પ્રાપ્ત થશે એવું મને લાગે છે સર્વને વંદન અને હું માનું છું કે આપણે એમને સ્વીકારીને એમનું સન્માન કરીએ જ વધારે યોગ્ય છે વંદન નિસર્ગભાઈ ટૂંકમાં પતાવ્યું એવું લાગ્યું બહુ સરસ વાત કરી થોડો સમય છે તમે વાત કરવું હોય તો કરો મારી રિક્વેસ્ટ છે જો તમારી વાત પૂરી થઈ ગઈ હોય તો વાંધો નહીં પણ એકેડેમિક થવાના ભય પણ સેવવાની જરૂર નથી અને લંબાડનો ભય પણ સેવવાની જરૂર નથી થોડી વધુ વાત કરો તમારા સંશોધક તરીકેનું આ પાસું મને બહુ સુખદ લાગી રહ્યું છે
મધ્યકાલીન સાહિત્યના જે સંશોધન વિશે તમે તમારી વાત મૂકી રહ્યા છો, તો જો અનુકૂળ હોય તો થોડી વાત કરો વધુ એવી મારી વિનંતી. ચોક્કસ સાગર, તારો આભાર. મેં તમને કહ્યું કે એક આખી જુદી પરિપાટી એ સાહિત્યને લઈ જાય છે. તો જે પ્રકારો અને જાતિઓ, ઇન્ટરપ્ટ કરું નિસર્ગ, એક સવાલ કરો તમારે તમને, કે મારે સમજવું હતું કે આ કથાશ્રય, ભાવાશ્રય ને પદ, તો આ ભાવાશ્રય, કથાશ્રય ને ભાવાશ્રય નો તો ભેદ સમજાય છે, પણ સાહેબ ભાવાશ્રય ને પદ માં શું ભેદ છે એ જરા અમને લેમેન ને સમજાવી શકો તો. બિલકુલ, હું વાત કરું કે આઈ નો નૂતન, આમ તો વાત થયેલી છે, એવું નથી થયું પણ નથી, પણ આપણે જે ટૂંકમાં વાત થઈ કે જે મધ્યકાલીન સાહિત્યનો જરા પ્રકારો અને સ્વરૂપો અને જાતિની જયારે વાત થઈ ત્યારે વિદ્વાનોએ વાત કરેલી હતી, પણ ટૂંકમાં એ વાત કરી હોય, અને વિદ્વાનોનો આશય એવો ન હોય કે આપણે, મને નથી ખબર, પણ એ દિશામાં એને કામ નહીં કર્યું હોય, પણ પોતાની વ્યાપક અભ્યાસી દૃષ્ટિથી એટલે લાગ્યું કે આપણે એ દિશામાં હવે આ સાહિત્યને લઈ જવું જોઈએ, કારણ કે હવે એટલું સંશોધન થયું છે, એટલી અસ્પ્રતોનું આપણે વાંચન કર્યું છે અને સંપાદન પણ કર્યું છે, એમણે લાગ્યું કે માત્ર આનો ઉલ્લેખ કરીને અટકી જવું યોગ્ય નથી. એટલે એમણે શું કર્યું કે પોતાની રીતે એ લક્ષણોને જોયા, અને પછી એટલે જો મને આ જાતિ અને સ્વરૂપ એટલે જાનર એન્ડ ફોર્મ એ બંનેની બહુ ટૂંકી વાતો કરી, પણ મને બહુ મજા પડી કે આટલી સારી રીતે સારી રીતે કોઈ સમજાવી પણ શકે જે ત્યાં છે. ઓકે, તો જાતિ જે છે એ વ્યાપક છે અને એના નાના નાના લક્ષણોથી એક સમૂહ બને, એને એ પ્રકારો, એ તો આપણે વી નો દેટ. હવે એમાં જે કથાશ્રય જે કહે છે એમાં કંઈક કથા, સળંગ કથા હોય, અને એને ચાલતું જે સ્વરૂપ જે છે, જે પ્રબંધમાં છે અને જે આખ્યાનમાં છે, તે એના એ આખી સળંગ વાત કરે છે, એના એના લક્ષણો પણ બાંધી આપે છે. જ્યારે એ ભાવાશ્રય કહે ત્યારે એમાં ભાવ કેન્દ્રમાં છે, એમાં કથા હોઈ શકે પણ કથા એક દૌણ છે, આવું કહી અને પછી એ બારમાસી ને એ બધા સ્વરૂપ વિશે વાત કરે છે. હવે જ્યારે પદની વાત કરે ત્યારે સૌથી સુંદર ચર્ચા તે પદ અને ગીત વિશે વચ્ચેની કરી રહ્યા છે, તો મને એ પણ એ આખી ચર્ચા ગમી એમની કે પદ અને ગીત ક્યાં જુદું પડે છે. તો એમાં એક ગાનની વાત લઈ આવે છે, એ છે એક બૃહદદેશી કરીને આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં અદભુત એક ગ્રંથ લખાયો છે માતંગ મુનિની, બૃહદદેશી, એમાં દેશીઓની વાત કરી. તો દેશી શું છે, ઢાળ શું છે, ગાન શું છે, એ બધાની સૂક્ષ્મ વાતો કરતા કરતા એ ગીત અને પદને જુદું પાડે છે, અને એમ આખી જાતિ, પદ પણ એક જાતિ બને છે, એના અને એના અલગ 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 પ્રકારો છે. પાછા એને એના પણ પાછા બે પ્રકારો પાડે છે, એ વૈદિક સાહિત્ય અને જૈન સાહિત્ય. તો આ જે પ્રકારો પાડીને આખી વાતને વધારે સ્પષ્ટ કરી અને વિશદ કરવી એ એમની લાક્ષણિકતા છે. એ બધું ગૂંચવીને નથી મારતા, બધું સ્પષ્ટ કરી દે છે. હું એમ નહીં કહું કે એમણે ચીંધેલા બધા જ માર્ગ ઉત્તમ છે કે શ્રેષ્ઠ છે, પણ એને જે ઇંગિતો કર્યા છે, જે સંકેતો આપ્યા છે ને, એ આપણા માટે ખૂબ લાભદાયી છે. એટલે જે કોઈ સંશોધન કરતા હશે એના દિશામાં પણ નવો એક પ્રેરણા મળશે. તો હું માનું છું કે એ થોડુંક એ સ્પષ્ટ થયો તારો જે પ્રશ્ન છે તે. સાગર, બિલકુલ બિલકુલ, હું તો બસ એમ જ મેં સવાલ પૂછ્યો જસ્ટ. તમે બહુ સરસ વાત કરી નિસર્ગભાઈ. મને લાગે છે સંશોધક જનતા હોય છે એમ મેં, હું ગર્વથી કહી શકીશ ભવિષ્યમાં કે મેં સંશોધક નિસર્ગ આહિરને જનતા જોયા છે. મને એવું થાય નિસર્ગભાઈ કે મધ્યકાલીન સાહિત્યના સંશોધનમાં અને બીજા અન્ય સંશોધનોમાં તમારો વધુને વધુ લાભ અમને મળે, અને અમારા જેવા માટે જે આ થોડો કંટાળાજનક વિષય ગણાય છે, તો એમને તમે એને તમે રસપ્રદ રીતે, આટલું રસપ્રદ રીતે તમે જે આજે રજૂ કર્યું તો મને પણ થોડો વધુ રસ પડ્યો. તો આ આ રીતની પ્રસ્તુતિ, આ રીતની રજૂઆત તમારા તરફથી મળતી રહે, લિખિત સ્વરૂપે, મૌખિક સ્વરૂપે, તો વધુ ને વધુ આનંદ અમને મળે. રાઈટ, એટલે હું ખાસ કહીશું તને સાગર, બધા મિત્રોને પણ કે આ પ્રવાહ અને સ્વરૂપ જે પુસ્તક છે એમાં જે નવી દિશાઓ આપી એ ખૂબ ખૂબ અગત્યની છે. એટલે ત્યાં જુદા પ્રકારની હટકે પણ છે બરાબર, અને એ અને ખાસ તો મેં કહ્યું ને કે મધ્યકાલીન સાહિત્યમાં શૃંગાર રસ, પછી પ્રેમના તત્વની માવજત, પ્રેમના પણ પ્રકારો, પછી પ્રેમની જે કથાઓ છે એમાં સંસ્કૃતની કથાઓ, આપણે જે ખૂબ સુંદર કથાઓ છે, જે ગુણાઢ્યની વૃદ્ધ કથા છે, કે હમણાં કથા સરિત સાગરની વાત કરી, અને આનંદ મને એ વાતનો છે કે એના જે મુખપૃષ્ઠ પર ચિત્ર છે તે મારા સંગ્રહમાંનો ચિત્ર છે, એ સાહેબે મારી પાસે ખાસ માંગ્યું હતું અને મેં આપ્યું હતું.
સમાવ, બટ એ કથાસર સાગર જે છે એની કથાઓ, તો એ બધી કથાઓની સમાંતરે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કથાઓ ક્યાં બેસે છે? અને એ મને બહુ જ આનંદ એ વાતનો છે કે આપણે જ્યાં છે ને મધ્યકાલીન સાહિત્યના જે અશ્લીલતાનો આપણે જે પ્રશ્ન છે ને સાગર, એને આખી જુદી રીતે ચર્ચવાની વાત છે. આપણે ત્યાં મંદિરો તમે જુઓ અને એમાં જે કામશિલ્પો જે છે, ઇરોટિક આર્ટ જે છે, એની એક બહુ જુદી શૃંખલા છે. ખાસ કરીને મોઢેરાના મંદિરમાં અને બાવકા અને એની વારે વાત નથી કરી, પણ આપણું જે માનસ બદલાયું એ કયા કારણોસર બનાવ્યું મને ખબર નથી, પણ હવે બધા લોકોનું નાકનું જે ટેરવું ચડે છે એ મને નથી સમજાતું. પણ એટલું મુક્ત નરસિંહને પણ આપણે શૃંગારી કવિ કરીને કાઢી મૂકીએ, પણ સમગ્ર મધ્યકાલીન સાહિત્યની તમે રીતે જુઓ તો નરસિંહનો શૃંગાર એ તમને બહુ અદભુત અને દિવ્ય લાગશે. આ મને નજરની વાત છે, તમને ક્યાં શું બરાબર. તો એ દ્રષ્ટિએ પણ તમારે મેં કહ્યું ને કે કોઈ પણ લેમેનને પણ, એક સામાન્ય વાચક અધ્યાપક નથી, એને પણ આ ત્રણ પુસ્તકો મધ્યકાલીન ગુજરાતી પ્રેમ કથાઓ, કામ કથાઓ અને રૂપ સુંદર કથા, અમે ખાસ કરીને આજે છે આ અદભુત કૃતિ છે. એટલે એમાં બિલ્હણનું જે ગુજરાતી સાહિત્યમાં જે રીતે અનુવાદ થતો, મારે કેવું છે આ કે બિલ્હણની જે શૃંગાર આજે 84-85 એ 50 પદ્યોની સુંદર અને શૃંગારિક કથા છે, બાકી એ મારે એમાં નથી જવું, પણ એનું ગુજરાતીમાં ત્રણ ત્રણ કૃતિઓ એને અનુદિત થાય અને એમાં જે મુક્ત શૃંગારની વાત છે એને કેમ કોઈ વાત નથી કરતું, રાઈટ? અને આ યાજ્ઞિક સાહેબે કે પોતે તો લખ્યું નથી, આપણી પરંપરાએ પુષ્ટ કરેલું છે, એટલે એ દૃષ્ટિકોણથી સાહિત્યને આપણે જોવાની વાત છે. હવે ઘણા બધા પાસાઓ છે જે આવા એક સર્જક અને વિદ્વાન અને વિવેચક જ કરી શકે, અને એનો આપણે ભાથું મળ્યો અને એનો આપણે પ્રેમ પામ્યા, અને આ વર્ષે આપણે વચ્ચે નથી એનો ખેદ પણ છે. તો હું માનું છું કે જરા જુદી દિશામાં આપણે કામ કરતા થઈએ તો એક સાચી અંજલિ આપેલી મનાશે. થેન્ક યુ વેરી મચ મને તક આપવા માટે, અને જે પણ બહુ ઓછા સમયમાં પણ મેં ખાસું બધું કામ કર્યું એનો પણ મને આનંદ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ નિસર્ગભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે જે મેં કહ્યું ને, જેમ અમારા જેવાને હું સાહિત્ય એક્સટર્નલી ભણ્યો નિસર્ગભાઈ, પણ આ મધ્યકાલીન સાહિત્યનો વિષય આવે ને એટલે મારા પરસેવા છૂટી જાય કાંઈ, કે ડર લાગવા માંડે કે આમાં કેવી રીતે કરશું, આટલું બધું કેવી રીતે યાદ રાખીશું, કેવી રીતે વાંચશું. પણ તમારા જેવું કોઈ મળ્યું હોત તો વધારે રસ પડ્યો હોત, અને તમે બહુ રસપ્રદ રીતે આખી વાત મૂકી આપી. મધ્યકાલીન સાહિત્યને જોવાનો નવો દ્રષ્ટિકોણ પણ તમે સૂચવ્યો, અસુયાજ્ઞિકમાં એ જોવા મળે છે એ પણ તમે ચીંધી આપ્યું. ખૂબ સરસ રીતે આખી વાત આપે મૂકી બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. મને લાગે છે કે એમનું સર્જક તરીકેનું પાસું આજે આપણે વિશેષ ચર્ચી શક્યા નથી, એ કંઈક અંશે દુઃખદ છે. પણ મને એવું લાગે છે કે ભગવાન દાસ સાહેબ કે સંશોધન કાર્યમાં પણ એક પ્રકારની સર્જકતા જોઈએ. હું આજે સાંભળતો હતો ત્યાં એમણે જે સ્પષ્ટ પ્રકારે પ્રકારો પાડ્યા છે, વાત કરી છે, તો હજાર મોટી ઓળખવા માટે હું નથી માનતો કે કેવળ સંશોધન ક્ષમતા જ જોઈએ, એમાં પણ ભારોભાર સર્જકતા જોઈએ એ ઓળખવા માટે. તો એ સર્જકતા હસુ યાજ્ઞિક સાહેબમાં હતી, એનું કારણ એ કે એ વાર્તાકાર હતા, નવલકથાકાર હતા મૂળે, અને પછી એ વિશિષ્ટ સર્જકતાથી એ સંશોધન ક્ષેત્રે કાર્ય કરી શક્યા. મારું એવું માનવું છે મિત્રો કે સર્જકતાનો લાભ આવી રીતે વિવિધ ક્ષેત્રોને મળતો હોય છે, અધ્યાપન, સંશોધન, વિવેચન. સુરેશ જોશીના ઉદાહરણમાં પણ આપણે જોઈએ તો એમની વિવેચન પ્રવૃત્તિ પણ એમની સર્જકતાનો જ એક વિસ્તાર છે. તો એવી રીતે આપણે જોઈ શકીએ મિત્રો કે હસુ યાજ્ઞિક સાહેબની જે આ સંશોધન પ્રવૃત્તિ છે એમાં ક્યાંક એમની સર્જકતાનો જ વિસ્તાર છે, અને સર્જકતાનું બીજ એમનામાંથી ક્યારેય ગયું નથી. દુઃખદ છે કે આપણે એવા કોઈક જેને ઓથેન્ટિક કહી શકાય એવા વક્તાને આપણે અહીંયા નથી જે આપણી સમક્ષ એમની સર્જકતાની વાત કરે. પણ હું ડૉક્ટર યુવા અય્યર એમને વિનંતી કરું છું જે આપણી સમક્ષ ઉપસ્થિત છે, તે થોડી એમના સર્જનાત્મક કર્મ વિશે પણ વાત કરશે, અને એમની કદાચ વ્યક્તિ તરીકે પણ આઈ વિલ લીવ ધ બોલ ઇન હર કોર્ટ કે એમણે જે રીતે પણ વાત કરવી હોય એ રીતે કરશે. આ યુવા ડૉક્ટર યુવા અય્યર એ હસુ યાજ્ઞિકના દીકરી છે અને આપણી સમક્ષ એમના પરિવારના પ્રતિનિધિ તરીકે પણ ઉપસ્થિત છે. તેઓ મૂળ તો આયુર્વેદિક ફિઝિશિયન છે, 1992 પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે. આયુર્વેદ વિશે એ વર્તમાન પત્રોમાં લેખો લખતા રહે છે. લગભગ 7 વર્ષથી હવે નવગુજરાત સમયમાં હવે હાલમાં એમની કોલમ ચાલી રહી છે. તેમનું એક પુસ્તક છે આયુર્વેદ, આરોગ્ય અને રોગ, જે 2017 ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રગટ થયું છે. પણ કેવળ આયુર્વેદના
આ ડૉક્ટર નથી અને એમના આયુર્વેદ જ એમના રસનો વિષય નથી. તેઓ અનુવાદક પણ છે અને દોસ્તોયેવ્સ્કી અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના ગ્રંથોનો એમણે અનુવાદ કર્યો છે. તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, નારીવાદ વિશે તેઓ અવારનવાર લખતા રહે છે જુદા જુદા સામયિકોમાં. તો હું આવા બહુમુખી પ્રતિભા જેવા દીકરી એવા શ્રી ડૉક્ટર યુવા અય્યરનું સ્વાગત કરું છું હૃદયપૂર્વક અને તેમને વિનંતી કરું છું કે હસુભાઈના સર્જનાત્મક પાસા વિશે અને કંઈક એમની વ્યક્તિતા વિશે જે પણ આપને યોગ્ય લાગે એ રીતે આપ વાત કરો. નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાહેબ, ભાલોડિયા સાહેબ, મહામાત્ર શ્રી બળવંતભાઈ જાની, ભગવાન દાસ પટેલ, ભગવાન દાદા, અમારા ભગવાન દાદા, નિસર્ગભાઈ આહિર, સાગરભાઈ, આપ સૌ વિદ્વાન વક્તાઓ અને એટલા જ વિદ્વાન શ્રોતાઓ, સર્વે સાહિત્યના રસિકજનો અને સ્વજનો, પપ્પાજીના 84મા જન્મદિવસે આ રીતે આપ સૌની સાથે જોડાવાનું સાહિત્ય અકાદમી અને સત્વ ફાઉન્ડેશને જે મોકો આપ્યો છે એ માટે સૌ પ્રથમ તો હું આભાર માનું છું. અને આટલા વિદ્વાનોની વચ્ચે બેસવાનું મારું કોઈ યોગ્યતા નથી, પણ આ માટે હું હસુયાજ્ઞિકની પુત્રી હોવાનું મારું સૌભાગ્ય માનું છું. પપ્પાજીના વ્યક્તિત્વ વિશે હું થોડી વાત કરીશ, કેમ કે એ મારી આગવી મૂડી છે, સંપત્તિ છે. અને કેમ કે આજે એમના બહુવિધ પરિમાણોમાંથી બે કે ત્રણ પરિમાણ વિશે ચર્ચા કરી છે, સર્જક તરીકે આપણે એમને આજે ચર્ચ્યા નથી, પણ એના માટે મારી યોગ્યતા કે પાત્રતા નથી, હું તો માત્ર એમની અભિભાવક જ છું. સામાન્ય રીતે બહુ બાળપણથી ખબર પડી ગઈ હતી કે આપણા પપ્પા કોઈ વિશિષ્ટ વ્યક્તિ છે, કેમ કે આપણું બાળપણથી જે વિશ્વ ખુલે છે એ લગભગ પ્રાથમિક શાળામાં ખુલતું હોય છે. અને મોટા ભાગે એવું બનતું કે મારા જે પ્રાથમિક શાળાના શિક્ષિકાઓ કે શિક્ષકો હોય એ યા તો ત્યારે પપ્પા પાસે એમએ ભણતા હોય અથવા તો એમએ ભણી ચૂક્યા હોય અથવા તો કોઈને કોઈ રીતે માર્ગદર્શન લેતા હોય. એટલે યુવા એટલે યાજ્ઞિક સાહેબની દીકરી, હસુભાઈ યાજ્ઞિકની દીકરી, એ એક ટાઇટલ સાથે જ મારી ઇન્ટ્રોડક્શન શિક્ષકો સાથે થતી અને એક વિશિષ્ટ પિતાની પુત્રી હોવાની એક મારા શિક્ષણ કાર્યની શરૂઆતની સાથે જ એક અનુભૂતિ થઈ ચૂકેલી. અમારું નાનું કુટુંબ, સંયુક્ત કુટુંબ, સોરી વિભક્ત કુટુંબ હતું, અમે ચાર જણા જ, કેમ કે પપ્પાની ટ્રાન્સફરેબલ જોબ હતી. પરિણામે કે મારા કરતા ભાઈ નાનો એટલે મારી જવાબદારી પપ્પા ઉપાડે, એટલે પપ્પા કોઈ પણ કાર્ય કરતા હોય હું તેમની સાથે જોડાયેલી રહું. પછી એ લેખન કરતા હોય, વાંચન કરતા હોય, વાંચતા હોય તો મને પણ કશુંક પકડાવી દે. એમના ઘણા બધા પુસ્તકોમાં મેં પેનથી લીટોડા કર્યા હોય, ક્યારેક યાદગીરી રૂપે મને બતાવતા. અને જેમ જેમ હું મોટી થતી ગઈ એમ પછી મને એમની સાથે સાંજના સમયે, સ્કૂલના સમય પછી કોઈ સાહિત્યિક પ્રોગ્રામ હોય અને અઠવાડિયામાં 3 દિવસ સંગીત ક્લાસમાં તો અમે બંને સ્ટુડન્ટ તરીકે સાથે જતા. અમારા ગુરુ એક જ હતા, શ્રી પ્રવીણસિંહ જાડેજા. પપ્પાજી વાયોલિન શીખતા, પહેલાં અમારા બધાનો એક કોમન ક્લાસ થાય જેમાં હું ગાયન શીખતી અને પછી પપ્પાનો સ્પેશિયલ ક્લાસ થાય જેમાં પપ્પા વાયોલિન શીખતા. એટલે 3 સાંજ અઠવાડિયાની મને પપ્પા સાથે રહેવાનું બહુ લાંબા સમય સુધી સૌભાગ્ય મળ્યું છે. સામાન્ય રીતે એવો અંદાજ બાંધવામાં આવે કે જે બહુમુખી પ્રતિભા હોય, બહુ જ કામ કરતા હોય અને જાહેર જીવન જીવતા હોય, એ લોકોના કુટુંબ જીવનમાં કંઈક અલગ જ જીવન જીવતા હોય અથવા તો એમના કુટુંબીઓને બહુ કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય. પરંતુ પપ્પાના કેસમાં એ બાબત નહોતી. અમારા કુટુંબ જીવનમાં, અમારા બાળકોના ઉછેરમાં કે મમ્મી સાથે પણ જે પણ એમનો પતિ તરીકેનો જે વ્યવહાર હોય એ દરેકમાં એ પૂરેપૂરી જવાબદારી, કદાચ થોડી વધારે જવાબદારી
ઉપાડતા હતા. એનું કારણ એ હતું કે એમનો સ્વભાવ બહુ જ સંવેદનશીલ હતો, એટલે જ્યારે પણ ક્યાંય પણ કોઈને એમની મદદની જરૂર જણાય અથવા તો એમને એવું લાગે કે કંઈ સમયનો અભાવ છે કશું છે, તો વણમાગે પોતાને એમની મદદ અમને મળી જતી હતી. ખાસ કરીને અમુક પ્રસંગો મને બહુ જ વિશિષ્ટ લાગે, જે મેં મારા લેખમાં પણ લખ્યા છે. પપ્પાના ગુજરી ગયા પછી શબ્દસરમાં, શબ્દ સૃષ્ટિમાં, વિશ્વવિહાર એવા ત્રણ ચાર મેગેઝિને લેખ માંગ્યા હતા, અને મને એમ હતું કે હું આ પરિસ્થિતિમાં, આવા શોકમાં હું કેવી રીતે લખી શકીશ. પણ એ બહુ એક અદ્ભુત અનુભવ રહ્યો, કેમ કે હું જે મનોસ્થિતિમાંથી પસાર થઈ રહી હતી એમના મૃત્યુ પછી, તો મને બહુ બધા લોકો સાથે વહેંચવાનો મોકો મળ્યો, અને ખરેખર મારું દુઃખ ઘણું હળવું થયું એના કારણે. અને જેમાં મેં લખ્યું છે કે અમે, હું અને મારો ભાઈ, લગભગ 2-2.5 વર્ષનું અંતર અમારા વચ્ચે, એટલે લોકો જ્યારે બોર્ડની પરીક્ષા આપતા અને એ સમયે એક સાથે 2 પેપર લેવાતા, 10 થી 1માં એક પેપર હોય, પછી થોડો વિરામ મળે અને પછી બીજું પેપર હોય, એટલે વચ્ચેના વિરામના સમયમાં પપ્પા ગમે તે કામ હોય એ બધામાંથી ફુરસત મેળવી અને અમારા માટે નારંગી, પાણી, દ્રાક્ષ અને બીજા પેપર માટે કશી તૈયારી કરવી હોય તો એના પુસ્તકો એ લઈ અને અમે પેપર પૂરું કરીને બહાર આવીએ એ પહેલાં અમને હાજર મળતા. એટલું જ નહીં પણ નારંગી ફોલીને તૈયાર કરી અને સીધી અમને ખાવા માટે તૈયાર આપતા. પછી બહાર આવીએ ત્યારે ક્યારેય અમને પૂછે નહીં પેપર કેવું ગયું. અમારે કેવું હોય કે પેપર સારું ગયું, થોડું આમ તેમ, તો એટલી સરસ રીતે વાતને વળાંક આપી દે કે અમે પછી નેક્સ્ટ જે બીજાની તૈયારી હોય અથવા તો અત્યારે નાસ્તો કરવાનો હોય તો એ જ પ્રવૃત્તિમાં અમે સમય પસાર કરીએ. આ એક એમના વ્યક્તિત્વનો ખૂબ વિશિષ્ટ ગુણ છે જે મેં સતત જોયો છે. કે આપણે જો અત્યારે જે વાત કરી રહ્યા છીએ કે બહુ બધા ક્ષેત્ર એમણે ખેડ્યા છે, લેખનમાં, સંશોધનમાં, સંગીતમાં, તો આ કેવી રીતના શક્ય બન્યું? તો એક ફિઝિશિયન તરીકે અને સતત જે મેં જે રીતે એમને જોયા છે, સહવાસ માણ્યો છે, કે એ બહુ જ વર્તમાનમાં જીવવાવાળા વ્યક્તિ હતા. એક બહુ એક એમનો વિશિષ્ટ ગુણ મેં અનુભવ્યો છે. એનો મતલબ એ નથી કે ભૂતકાળને મહત્વ નહોતા આપતા કે ભવિષ્ય માટે વિચારતા નહોતા, પણ વર્તમાનમાં જે પણ પરિસ્થિતિ હોય એ જેવી છે એવી જ એને બહુ જ સહજતાથી સ્વીકારી લેતા હતા. મેં ક્યારેય રિટ્રોસ્પેક્ટિવ વાતો એમના મોઢેથી બહુ નથી સાંભળી કે આમ થયું હોત ને તો આમ હતું, તો અત્યારે આવું થાત, એવું મેં નથી સાંભળ્યું. બીજું કે કોઈ પણ વ્યક્તિ હોય અથવા તો પરિસ્થિતિ હોય તો એના માટે એમ કે આવું નહીં, આવું હોવું જોઈએ, કે આવું કેમ નથી, કે હું આમ કરું તો આમ થઈ જશે, એવી એમની પોતાની અંગત વાતો પણ ના હોય. અને અમે જ્યારે એમની સાથે અમારી કોઈ પણ વાતની ચર્ચા કરતા હોય કે કશું કરતા હોય ત્યારે બહુ ડાયરેક્ટ તો એ ક્યારેય અમને શિખામણ કે ભલામણ કે કશું આપતા નહીં, પણ એક આપણે પડી જતા હોય ને કોઈ જેમ ટેકો આપી દે એમ અમને થોડુંક કરેક્શન આપી દેતા કે હવે જે છે આ છે, વોટ ઇઝ નેક્સ્ટ. અને એવી જ રીતના જ્યારે કોઈ પણ ભવિષ્યની કોઈ ઘટના બનવાની હોય, કશું કરવા જઈ રહ્યા હોય અને એના માટે અમે જો થોડા ચિંતિત હોઈએ કે કંઈ એ વિશે ચર્ચા કરતા હોઈએ કે કશું જાણી જાય કે આવું છે, તો હંમેશા એમના તરફથી એક એટીટ્યુડ મળતો. હંમેશા શબ્દોમાં હોય એવું જરૂરી નથી, ક્યારેક એમની પોતાના બાળપણની વાતો કરે, એમની યુવાનીની વાતો કરે, અને એમાંથી એક એટીટ્યુડ અમને મળતો અને એ બહુ જ સ્પષ્ટ, કમ વોટ મે, આ બહુ એમનું એક આગવું પાસું છે અને જે મેં સતત અનુભવ્યું છે. અને જે આપણે બધા ભાવને આપણે જો અનુભવીએ, જેમ કે માણસને ચિંતા થાય,
કે ભવિષ્ય માટે સતત વિચારતો હોય કે કંઈ પણ હોય, અત્યારે આનંદ હોય પણ એ આનંદ છીનવાય તો નહીં જાય, આ બધાની પાછળ જો કોઈ મુખ્ય ભાવ હોય તો એક ડર હોય છે. અને એ ડરને જીતવા માટે તમારી પાસે કોઈ શોર્ટ શોર્ટ ફોર્મ્યુલા નથી હોતી. નો ડાઉટ આપણે બહુ બધી થિયરી છે, તર્ક છે, આસ્થા છે કે જેનાથી આપણે ડરને જીતવાનો મનુષ્ય જાતિ હંમેશા પ્રયત્ન કરતી રહી છે. પણ વાસ્તવિકતાનો સ્વીકારથી વધારે કોઈ મદદરૂપ હોય એવું મેં આજ સુધી નથી અનુભવ્યું, જે હું હવે સમજી રહી છું. અને આ વસ્તુ જો મને ક્યાંયથી મળી હોય ને તો એ મને પપ્પામાંથી મળી છે એ હું જરૂર કહીશ. અને આ જ વસ્તુ મેં એમના છેલ્લા કલાકોમાં પણ અનુભવી, કેમ કે એક કોરોના થયો હતો એમને, એ ઠીક થઈ ગયા નવેમ્બરના મધ્યના ભાગમાં. એ પછી કોરોનાનો રિપોર્ટ નોર્મલ આવી ગયો, એક બે દિવસ ગયા, એ પછી અચાનક એમની ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધી ગઈ અને એમને સપોર્ટ માટે હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. એ દરમિયાન એમણે અનુભવ્યું કે જે કંઈ પણ છે એ કામ હવે ઘરે થાય એવું નથી. એટલે એમણે મારા ભાઈને નયનને કહ્યું પણ ખરું કે આપણે અહીંયાથી બરાબર ઠીક થઈને પછી જ ઘરે જવું છે, ઉતાવળ નથી કરવી. આટલી બહુ સ્પષ્ટતા હતી એમની. આઈસીયુમાં હતા અને નયન જ્યારે મળવા જતો હતો ત્યારે પણ એ એટલા બધા સતેજ હતા કે એ નયનને કહેતા હતા તું અહીંયા ના આવ, ભલે તું આ બધું પીપી કીટ ને બધું પહેરીને આવે છે પણ ઇન્ફેક્શનનો ખતરો છે, અહીંયા બધા ઇન્ફેક્શન વાળા દર્દીઓ છે અને મારો સમય તો બહુ સરસ પસાર થાય છે અહીંયા, તું મારી ચિંતા ના કરીશ. કે અહીંયા બધું હલચલ થતી હોય, બધાનું કંઈક ને કંઈક કામ થતું હોય, મારો સમય એમાં પસાર થઈ જાય છે. એટલે એ નયનને પણ હળવો કરતા હતા અને પોતાની વાસ્તવિકતા એ કેવો સમય પસાર કરે છે એનો પણ બહુ સ્પષ્ટ ચિતાર આપતા હતા. એટલું જ નહીં, જે હોસ્પિટલમાં એ હતા એ હોસ્પિટલના ટ્રસ્ટી કે જે આપણા ખૂબ પરિચિત હતા તો એમનો ફોટો પણ દૂરથી નયનને બતાવીને કહું જો આનો ફોટો છે જોયો તે, એનો મતલબ કે આટલી બીમારી વચ્ચે આટલા બધા ફૂટના ડિસ્ટન્સમાં પણ એ ફોટાને એ જોઈ ઓળખી શકતા હતા અને એ વિશે પાછું નયન સાથે આઈસીયુમાં વાત પણ કરી શકતા હતા. જ્યારે એમણે બહુ મુશ્કેલીથી શ્વાસ લેતા હતા, ઓક્સિજનનું પ્રેશર લગભગ 80% થી પણ વધારે રાખવું પડતું હતું, જ્યારે બોલવું પણ તકલીફ આપતું હોય માણસને, તો આવી શારીરિક નિર્બળ પરિસ્થિતિમાં પણ એમનું મનોબળ જો યથાવત હતું તો એનું માત્ર ને માત્ર કારણ એક જ હતું કે એ જે પરિસ્થિતિ છે એનો સંપૂર્ણ સ્વીકાર કરીને જીવતા હતા. બીજું એક આગવું પાસું, એક પુત્રી તરીકે જો મેં અનુભવ્યું હોય તો એ સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં માનતા હતા એ કોઈ પણ બાબત હોય. જેમ અમારા ભણવાના પરફોર્મન્સ માટે ચિંતા હોય અથવા તો એનું એ ટોલ ટેકિંગ કરતા હોય, શું કેટલા માર્ક આવશે, શું કરીશ, આ છે તે છે, એ તો બહુ જુદી વાત છે. પરંતુ અમારે ત્યાં જ્યારે કોઈ મહેમાન આવે, વાતચીત થાય, શું ભાઈ તમારે શું બાળકો શું દીકરીઓ આમ તેમ, અથવા તો પરિચિત હોય તો પૂછે કે નયન શું કરે છે, યુવા શું કરે છે, કયા ધોરણમાં આવી, તો એ અમને બૂમ પાડે, અમને બોલાવે તું કયા ધોરણમાં છે. પપ્પા અમારું સ્ટાન્ડર્ડ પણ યાદ રાખી શકતા નતા કે યાદ રાખતા નતા, એ એટલા બધા ડિટેચ રહી શકતા હતા કે છોકરાઓ ભણે છે બસ એનાથી સંપૂર્ણ સંતોષ. આનો મતલબ એ નહોતો કે એમને એમાં રસ નહોતો. રસ એટલો બધો હતો કે આજે હું જ્યારે મારી પોતાની અંગત લાઇબ્રેરી સામે ઊભી રહું છું ને તો 50% વિશેષ પુસ્તકો મારા આયુર્વેદના મને પપ્પાએ આપેલા છે. એ જ્યારે પણ નેશનલ બુક ટ્રસ્ટના એક્ઝિબિશન કે દિલ્હી કે બધું વિઝિટ કરતા હોય ત્યારે આયુર્વેદના મૂળભૂત ગ્રંથો અથવા તો આયુર્વેદના મૂળભૂત ગ્રંથોના ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન આવા બધા વીણીને એ મારા માટે લાવેલા છે. એટલે અમારી કારકિર્દીમાં, અમારા ભણતરમાં, અમારા વિકાસમાં રસ ખરો પણ ક્યારેય સ્પૂન ફીડિંગ એ એમનું પિતૃત્વ ના હતું. એટલે એક અલગ જ પ્રકારની સંવેદનશીલતા
અને સંપૂર્ણ સ્વતંત્રતા મિત્રો, કશીક ટેકનિકલ ક્ષતિને કારણે યુવાબેન સાથેનો આપણો સંપર્ક હાલ પૂરતો કપાઈ ગયો છે. આપણે રાહ જોઈએ, પ્રતીક્ષા કરીએ. હલો હલો, તમારો અવાજ સંભળાય છે યુવા મેડમ? સંભળાય છે ને? અચ્છા, સોરી, કદાચ ઇન્ટરનેટનું ઇન્ટરપ્શન કે એવું કશું હતું. એટલે આ એક, હા, આ એક પુત્રી તરીકે હું થોડું જણાવી રહી હતી. બીજું એક ખાસ અત્યારે મને યાદ આવે છે કે એ બહુ સારા શ્રોતા હતા. સામાન્ય રીતે આપણે વડીલ પાસે બેસીએ ને ત્યારે શિખામણ જ વધારે સાંભળવાની હોય, અને એ જ કારણ હોય કે છોકરાઓ વડીલથી દૂર ભાગતા હોય. પણ મોટા ભાગે અમારા ચહેરા બહુ સારી રીતે વાંચી શકતા, અને જે કંઈ પણ અમે કહેવા માંગતા હોઈએ તો અમને પૂરેપૂરી પૂરા એટેન્શન સાથે સાંભળતા, પૂરી સ્વતંત્રતાથી બોલવા દેતા. અને એટલું જ નહીં, બીજી એક વિશિષ્ટતા એ પણ હતી કે એ કાનથી સાંભળતા પણ આંખથી અમને માપતા ઉપરથી નીચે. એમની દ્રષ્ટિ એટલી વેધક હતી કે ક્યારેક સહન કરવી મુશ્કેલ થઈ જાય, કેમ કે એનાથી કશું તમે છુપાવી ના શકો. જો કે છુપાવવાની જરૂર પણ ના હોય, પણ બધું જ છતું થઈ જાય. સામાન્ય રીતે પહેરવેશની બાબત હોય કે એવું કશું હોય તો ચર્ચતા નહીં અમારી સાથે. પણ શોખ બહુ જ હતો પ્રેઝન્ટેબલ રહેવાનું, સુઘડ રહેવાનું, સુંદર દેખાવાનું. અમે પણ એમ કે સારા દેખાતા હોય તો એમની આંખો માં એક અલગ જ ચમક દેખાતી. ક્યારેક નવી હેરસ્ટાઇલ કરી હોય, નવા કપડાં પહેર્યા હોય તો એમની આંખો અમને કહી દેતી. અને એક નવલકથાકાર તરીકે જ્યારે એમના વર્ણનો કે જે કંઈ પણ આપણે નાયક નાયિકાના પહેરવેશ કે એમના જે કંઈ પણ આપણે વર્ણનો વાંચીએ તો ત્યારે મને એમ થાય કે જો આ લેખક મારા પિતા હોય તો એ આ બધું તો બહુ સાહજિક રીતે સંવેદવાના જ છે એમ. અને સાગરભાઈએ કહ્યું કે થોડું એના વિશે વાત કરું તો બહુ નાનપણથી હું જોતી કે પપ્પા બહુ બધા ઘોડે એકસાથે ચડતા, જેમ કે પ્રાધ્યાપક તરીકે કાર્ય કરતા, જે પણ એક્સ્ટ્રા ડ્યુટી હોય, જેમ કે કશું સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો એ એમને સોંપવામાં આવતો, કોલેજનો નાટ્યના પણ વર્ગ લેતા હતા. ઘણા બધા આપણા કલાકારો મને એમના મૃત્યુ બાદ પણ એમણે મને ફોનથી મેસેજથી કહ્યું કે અમે ગુજરાત કોલેજમાં ડ્રામેટિક્સના ક્લાસ હસુભાઈ લેતા હતા ત્યારે હું એમની સાથે ટ્રેન થયેલો. એટલે આવી બધી ડ્યુટી ઉપરાંત લેખન કાર્ય ચાલે, એમના સ્તંભ લેખન ચાલે, કોલમ ચાલતી હોય. એટલે એ એમ કહેતા આ તો એમ કે રાક્ષસ છે, એમ કે મુદ્રા રાક્ષસ, તમે એને જેટલું આપો એટલું ખાઈ જાઓ. એટલે સતત તમારે એને નિરતા રહેવું પડે, એટલે સતત એકથી વિશેષ આર્ટિકલ લખવાના હોય. આ બધું હું જોઉં અને મને એમ લાગે કે ક્યાંક
મારે કંઈક પપ્પાને મદદ કરવી જોઈએ, ખબર નહીં, બહુ નાનપણથી મને આવું થતું. એ પ્રોસેસમાં ધીરે 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 ક્યારે હું એમની સેક્રેટરી બની ગઈ મને ખબર ના પડી. સેક્રેટરી એટલે એવું કે જે બી આર્ટિકલ પપ્પાના છપાય, પહેલાં તો શું હતું, આ ઇન્ટરનેટને આ બધું નહોતું વર્ષો પહેલાં, તો આર્ટિકલ છપાય એટલે એ પર્ટિક્યુલર સામાયિક કે છાપવું પોસ્ટમાં આપણે ત્યાં આવે, લેખકને ત્યાં આવે, એટલે એ બધી પોસ્ટ ખોલવાની, પછી એમાંથી પપ્પાનો જે આર્ટિકલ હોય શોધવાનો, એને કટ કરવાનો સાદા કાગળ ઉપર, એને પેલા ઘઉંના લોટમાં પાણી, ત્યારે ફેવિકોલ ને એ બધું બી નહોતું. આ હું જ્યારે લગભગ 10-12 વર્ષની હતી હું ત્યારની વાત કરું છું. એ લોટની લઈથી ટપકા કરવાના, પછી એ ચોંટાડવાનું, અને પછી ઉપર એ સામાયિક કે ન્યૂઝપેપરનું નામ, તારીખ, ટાઇટલ એ બધું લખવાનું, અને એ જે આનંદ આવે, મેં કંઈક ક્રિએટિવ કામ કર્યું હોય એવું મને લાગે, અને પછી એ બધાનું ફાઇલિંગ કરવાનું અલગ અલગ. નિસર્ગભાઈ, આ બધી પ્રોસેસ દરમિયાન રંગતરંગમાં એમના કામકથા પરના આર્ટિકલ આવતા હતા. જ્યારે રંગતરંગની એ કોપીઝ આવતી ત્યારે એ બધા આર્ટિકલના પણ કટિંગ કોલમ વાઇઝ ગોઠવી, ક્યારેક અનુસંધાન હોય તો પાછળ હોય, એટલે ઓબ્વિયસલી તમારે મેટર તો જોવું જ પડે. અને ક્યારે મને પણ એવો છોચ નથી થયો કે પપ્પાને એવું રિસ્ટ્રિક્શન એમણે મારા પર નથી રાખ્યું કે અનુભવ્યું નથી કે ભાઈ આ કામ કથા છે, તું બહુ નાની છું કે તું આને લાયક નથી, કે આ વસ્તુ તારે વાંચવી ના જોઈએ, કે આનું કટિંગ પેસ્ટિંગ હું કરીશ, તું ના કરીશ. અને એ આ આખી પ્રોસેસમાંથી જે હું પસાર થઈ છું, એટલે આમ મને બહુ ગર્વ અનુભવ થતો હતો કે મારામાં કંઈક છે તો પપ્પા મને આ બધું કામ કરવા દે છે. એવું એવા બીજા બધા અમુક કામમાં પણ હું લાગતી, જેમ કે પેપર ચેકિંગ કરતા હોય, પછી માર્કશીટ ને એ બધાનું રીચેકિંગ કરવાનું હોય તો હું સાથે બેસું, એના પેકેટ બનાવડાવું, સહી સિક્કા કરીને પછી પોસ્ટ કરવા જવાનું, તો સાથે પેકેટ ઉપાડીને જવાનું, આ બધા કામ પણ કરતી. પણ સૌથી વધારે જે મારી મેમરીમાં છે અને જેનો મને ખૂબ આનંદ છે, અને જે મારો આગવો અધિકાર હતો, કે 80ના શરૂઆતના દાયકામાં નવલકથાકાર તરીકેની એમની કારકિર્દીનો ચઢતો સૂર્ય હતો. એક પછી એક નવલકથાઓ એમની ખૂબ લોકપ્રિય થઈ, એમાં સૌથી પહેલી નવલકથા હતી હાઈવે પર એક રાત, અને પછી તો એનો સિલસિલો ચાલેલો. તો એ દરેકે દરેક નવલકથા જ્યારે એ લખતા હોય ત્યારે અમુક લેવલે જ્યારે નવલકથા પહોંચે કે હવે પછી શું થશે શું થશે, ત્યારે પપ્પા લખી અને જે પેજ આમ ઊંધું કરીને મૂકે, એ હું અવાજ ન થાય, પપ્પા ડિસ્ટર્બ ના થાય એ રીતે લઈ અને એ પેજ સૌથી પહેલા મને વાંચવા મળતું, એ પછી એ છપાતું. મોટા ભાગે પપ્પાની આ બધી લેખનની પ્રવૃત્તિઓ ઉનાળાના વેકેશનમાં થતી, તો એ પણ મારી મેમરીમાં છે કે એ જમાનામાં ખૂબ ગરમી, એર કન્ડિશન મધ્યમ વર્ગમાં તો ત્યારે હતા જ ને, પરસેવો નીતરતો હોય, ક્યારેક બહુ પરસેવો થાય તો પછી બનિયાન પણ કાઢી નાખે, જનોઈથી આમ ફ્રેશ થઈ અને લખતા હોય, આ બધી ખૂબ મહેનત કરતા પપ્પાની, એકાવ ધ્યાની પપ્પાની મારી મેમરી છે. વારંવાર પપ્પાને લોકો પ્રશ્ન પૂછતા હોય છે, તમે આટલું બધું કામ કેવી રીતના કરી શકો છો, ત્યારે એમની એક ટ્રેડમાર્ક સ્માઇલથી મોટા ભાગે મૌન રહેતા હોય છે, કેમ કે એમની પાસે એનો જવાબ નથી હોતો, કેમ કે એમને ખબર નથી, એ આખી બહુ આગવી વસ્તુ છે એમની. પણ મને કોઈ પૂછે ત્યારે 2-4-5 વસ્તુ હું થોડી તારું, તેમાં સૌથી મહત્વની મને એવું લાગે છે કે અત્યારે આપણે લોકો મલ્ટીટાસ્કિંગને ખૂબ મહત્વ આપીએ છીએ, વેરેઝ હી એમનું બહુ જ પ્યોર જે બી પ્રવૃત્તિ કરતા હોય એમાં એકાવ ધ્યાનથી કરતા હતા. અને ખાસ કરીને લેખનમાં તો આ વસ્તુ મેં ઘણી વખત અનુભવી છે, જે મેં એક લેખમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે. યુઝ્યુઅલી લેખકને લખવા માટે મૂડ જોઈએ, અમુક સમય જોઈએ, અમુક જગ્યા જોઈએ, ટેબલ આ તે. પપ્પાજીનું એવું નહોતું, એ ગમે ત્યાં બેસીને એમનું પેડ, પેપર, પેન એ લખી શકતા હતા. જે મેં વાત કરી કે અમને પરીક્ષા દરમિયાન આવી રીતે નાસ્તો ને એવું લઈને આવતા, તો મોટી સ્કૂલમાં જ્યારે અમારી પરીક્ષાના કેન્દ્રો હોય
તો દૂર ઝાડનો મોટો છાયો એની નીચે સ્કૂટરની સીટ ઉપર બેસીને વચ્ચેનો સમય એમનું લેખનનું કામ કરતા હોય, અમારી રાહ જોતા હોય ત્યારે. ઘણી વખત એવું થયેલું કે ત્યાં જે સિક્યુરિટીનું કામ કરતા હોય પોલીસ આવીને એમને પૂછે પણ ખરા, માંગે પણ ખરા, તમે શું લખો છો, એમ કે ચોરી તો નથી કરાવતા ને. પછી જાણવા મળે કે ઓ આ તો લેખક છે અને એમના લેખ લખી રહ્યા છે કે નવલકથા લખી રહ્યા છે, તો એ લોકોને આશ્ચર્ય થાય. એટલે એ ક્યાંય પણ બેસીને લખી શકતા હતા. ઘણી વખત એવું થતું કે પછી મારા લગ્ન થયા તે ક્લિનિક બાળક આ બધામાંથી થોડો સમય જ્યારે મળે ત્યારે હું અઠવાડિયામાં એકાદ વખત કેમ મળવા જાઉં. મોટાભાગનો એ સમય મારો બપોરનો સમય હોય, ક્લિનિક પતાવી ત્યાં મળી અને પછી હું મારા ઘરે આવવા માંગુ. અને પપ્પા લેટ રાઇઝર હતા, લગભગ 9:30 પછી ઉઠે, ફ્રેશ થાય, એમનું નિત્યક્રમ પૂજા પાઠ એ બધું કરે, જમે અને પછી બપોર આખી એ સતત બેસીને લખતા હોય. એટલે કોઈને એમ થાય કે આ સમયે આપણે ફોન કરીએ કે જઈએ તો ડિસ્ટર્બ થશે, પણ એવું ક્યારેય ના બને. અમારું ઘરનો મુખ્ય દરવાજો આખો દિવસ ખુલ્લો રહે, સવારે બધા હોય અને બપોર આખી પપ્પા કોઈ પણ આવે તો એમને મળી શકે એ રીતનું આખું હતું. તો બપોરે હું જઉં, પપ્પાજી લખતા હોય એટલે મમ્મી પાસે બેસું, વાતોચીતો કરું, બિલકુલ બાજુમાં પપ્પાની બાજુમાં બેઠી હોઉં, મમ્મી અને પપ્પાની વચ્ચે બેસીને હું વાતોચીતો કરું. અને પછી એમ થાય કે પપ્પા લખે છે, મારો પણ ટાઈમ સમાપ્ત થઈ ગયો એટલે હું પછી ઘરે પાછી આવું. પછી એમને મમ્મીથી ખબર પડે કે યુવા આવી હતી, તો તે મને કીધું નહીં, મમ્મી કે મેં કહું મારે શું કહેવાનું, એ તમારી બાજુમાં તો બેઠી હતી, વાતો કરતી હતી. પછી સાંજે એમનો ફોન આવે 6:00-7:00, અરે તું આવીને ગઈ, મને તો ખબર ના પડી. ક્યારેક એવું થાય કે અરે આપણે આટલી બધી સમયની મારામારીમાંથી એમને મળવા ગયા અને વાત પણ ના કરી એમ. પણ પછી બીજી બાજુ એકદમથી એમ થાય કે ના, આ આપણા પપ્પા વિશિષ્ટ છે એટલે આ વિશિષ્ટતા તો રહેવાની જ. અને ક્યારેક એમ થાય કે ઓહો આટલા બધા એકાઉધ્યાની આપણે થઈ શકતા હોત તો કેટલું સારું હતું. એટલે ક્યારેક એમનું જે કામ કરવાની જે શૈલી છે એ બહુ જ પ્રેરણા આપતી. વિશિષ્ટ સમય કે એમની જે પરિસ્થિતિ હોય, જામનગર અમે જ્યારે હતા લેટ 70s અને અર્લી 80s, એ સમય દરમિયાન પપ્પા સ્લીપ ડિસ્કના દુખાવામાંથી પસાર થતા હતા અને ખૂબ ગંભીર દુખાવો હતો એ, કે વળી ગયા હતા, ક્યારેક ચાલવામાં તકલીફ પડે, ટેકો લઈને ચાલવું પડે. પણ આ સમય દરમિયાન પણ તમે એમના પુસ્તકોની યાદી જોશો તો એમાં કોઈ ઘટાડો નથી થયો. એક સમય એવો હતો કે જ્યારે મનમાં ભરાયેલું હોય, લખવું હોય પણ એ લખી ના શકતા, તેવા સમય દરમિયાન બહુ ટૂંકો ગાળો, બહુ 2-3 અઠવાડિયા એવું હશે, તો મમ્મીને બાજુમાં બેસાડીને બોલતા હતા અને મમ્મી લખતા હતા. પણ એમણે એ કામ પૂરું કર્યું હતું. મારા ખ્યાલથી શ્યામળનું સંપાદનનું કે એવું કંઈક કામ હતું એમનું, એ સમયગાળામાં એમણે પૂરું કરેલું. એટલે શારીરિક કોઈ પણ પરિસ્થિતિ હોય, વિકટ વિપરીત પરિસ્થિતિ હોય તો એમના ઉપર હાવી નથી થતું, મન એટલું બધું એમનું મજબૂત હતું. ઘણી વખત અમારા ઘરમાં એવી મજાક થતી કે આજે તો પપ્પા સુવાનું ભૂલી ગયા. માણસ ટિફિન લઈ ગયો હોય ઓફિસ ને જમવાનું ભૂલી જાય કે કશું આવું કશું ભૂલી જાય, પણ કોઈ માણસ ઊંઘવાનું ભૂલી જાય ને એ બહુ નવી વાત છે. અને અમે લોકો હસીએ કે આજે પપ્પા સુવાનું ભૂલી ગયા. પણ જેમ જેમ સમય ગયો, હું મોટી થઈ, હું ફિઝિશિયન બની અને આયુર્વેદ તો લાઈફસ્ટાઈલને બહુ જ મહત્વ આપે છે, એટલે પછી તો મારો રોલ થોડો ચેન્જ થઈ જાય ને. એક વૈદ્ય તરીકે હું કહું કે પપ્પા આ બરાબર નથી કરતા, તમે દિવસે આટલું બધું કામ કરો છો, વહીવટનું કામ કરો છો, એકેડેમીનું ને લેખનનું કામ કરો છો, અને આવું તમે રાત્રે વગાડવા લાગો અને પછી અથવા તો લખવા લાગો અને સુવાનું ભૂલી જાઓ, તમારી તબિયત માટે સારું નથી. તો સાંભળી લે, ક્યારેક કશું ના બોલે, ક્યારેક મને ડાયવર્ટ કરી દે, ક્યારેક હસે. પણ એક વખત એમણે મને ના છોડી, મને કે જો યુવા, તું કહે છે તારી બધી વાત સાચી, પણ જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ને અને જ્યારે ગર્ભ ના પૂરા મહિના થાય, એ જ્યારે પ્રસવનો સમય હોય ને, ત્યારે તમે પ્રસવ
ઈચ્છાઓને રોકી ના શકો. એટલે આ આખી પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જેમાં મારે કશું કરવાનું હોતું નથી, મારાથી થતું હોય છે. અને આ મારા દ્વારા થતી પ્રક્રિયામાં હું કરતા નથી હોતો. એ તો પછી ચકલી બોલે કે કાબર બોલે ત્યારે જ મને ખબર પડે કે ઓ સવાર પડી ગઈ છે, કે અમુક સંવેદનાથી મને ખબર પડે. ત્યારે મને થયું કે મારા થોડા ઘણા નવા સવા જ્ઞાનથી હું પપ્પાને કંઈક સલાહ આપવા બેઠી છું, પણ આ કંઈક બહુ જુદા જ ડાયમેન્શનમાંથી વાત આવી રહી છે, જે સમજવા માટે મારે તો બહુ લાંબી યાત્રા કરવી પડશે તો જ હું એમની વાતને સમજી શકીશ. સાગરભાઈ, મને લાગે છે કે હું બહુ બધું કહી શકીશ, પણ હું મારું વક્તવ્ય અહીંયા સમાપ્ત કરીશ. અને પપ્પાના જન્મદિવસ પ્રસંગે આટલું સરસ સાહિત્યિક ઉપક્રમ કરવા બદલ ગુજરાત સાહિત્ય અકાદમી અને સત્વ ફાઉન્ડેશનનો હું મારા નયન, અમારા યાજ્ઞિક અને અય્યર પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ દિવસ ગયા વર્ષે અમે બહુ જ બધા લોકો સાથે ખૂબ આનંદપૂર્વક અને પપ્પાને અમે 90 મિનિટ સુધી એમના સાહિત્ય યાત્રા અને એમના જીવન વિશે અમે સાંભળ્યા હતા. અને ત્યારે એ કહેતા હતા કે બધા એમ કે મને શતમ જીવ શરદ કહે છે, બહુ લાંબા આયુષ્યની એમ કે શુભેચ્છા આપે છે, પણ એમ કે 80 વર્ષ પછી એમ કે એક રાત સરખી નથી હોતી. અને જ્યારે તમારું મન આટલું બધું સક્રિય હોય અને શરીર જો સાથ ના આપે તો એ ખાટલે પડીને જીવવાનું એ જીવન ના કહેવાય. આ વાત એક ફિઝિશિયન તરીકે તો હું બહુ સારી રીતે સમજી શકતી હતી, પણ એક દીકરી તરીકે આ મને બિલકુલ સ્વીકાર્ય નહોતું. પણ એ પરિસ્થિતિ જ્યારે આવી એમના છેલ્લા દિવસોમાં અને જે રીતે એમણે વિદાય લીધી, રાત સાંજે 6 વાગે હોસ્પિટલમાંથી કહું કે હવે આગળ ઉપર કંઈ પણ આપણે કરીશું તો એનો અંત તો એક જ છે. પ્રક્રિયા દરમિયાન એમના શરીરમાં આપણે તકલીફ થાય, એમને વેદના થાય, એવું બધું થાય તો તમે રજા લઈને ઘરે લઈ જઈ શકો છો, પણ ઘરે લઈ ગયા પછી તમે હિંમત રાખવી પડે કે શું થાય એ તમારે ડીલ કર્યા કરવું પડે મેડિકલ સપોર્ટ લઈને. પણ નયને ખૂબ હિંમત રાખી કે ના, પપ્પા ઘરે જ આવે અને શાંતિથી આપણે ઘરે લઈ જઈએ. અમે ઘરે લાવ્યા અને એ પોતે પણ 3 દિવસ પહેલા કહી ચૂક્યા હતા કે આપણે બધું કોમ્પ્લિકેશન અહીંયા સોલ્વ કરીને જઈશું. ઘરે આવતા હતા નયને પૂછ્યું પપ્પા ઘરે જવું છે ને, એટલે એમણે થમ્સઅપ કર્યું અને માસ્કમાંથી પણ હસ્યા. આટલા બધા અશક્ત હતા છતાં એ જાણતા હતા કે આ ઘરે જવાનો મતલબ કે હવે હું ઠીક થઈ ગયો એવું નથી, એ સંપૂર્ણપણે માહિતગાર હતા. કેમ કે શ્વાસ પૂરો લેવાતો નહોતો, એકદમ અશક્ત હતા. પણ તેમ છતાં પણ ઘરે આવ્યા પછી એમણે વિડીયો કોલમાં મને વેવ કર્યું અને માસ્કમાંથી બોલ્યા બૂમ પાડીને જેથી હું સાંભળી શકું, ઘરે આવી ગયો હો એમ. પરિધિને મળી લીધું, એટલે પૌત્રીને મળી લીધું, એટલે એમણે મને રિપોર્ટ કર્યું કે આ મારા 2 મોટા કામ પૂરા થઈ ગયા, હું ઘરે આવી ગયો, પરિધિને મળી લીધું એમ. એટલે જે સંતોષ લેવા લાયક વસ્તુ હતી માત્ર એ જ એમણે અનુભવી અને અમને કન્વે કરી. એ પછી એમને આઈસ્ક્રીમ બહુ જ પ્રિય હતો, એટલે નયને પૂછ્યું પપ્પા હવે આપણે ઘરે છીએ, આપણે હવે કોઈ રાલ્સ ટ્યુબ કે કશું કોઈ પ્રોબ્લેમ નથી, જે ખાવું એ ખવાય, શું ખાવું છે, ચા પીવી છે, આઈસ્ક્રીમ ખાવો છે, એટલે આઈસ્ક્રીમમાં હા પાડી એમણે. એમણે આઈસ્ક્રીમ ખાધો, બ્રધર માણ્યો, એવું નહીં કે મોઢામાં નાખ્યો ને ઉતરી ગયો, એમણે આનંદ લીધો એનો. થોડી વાર થઈ પછી ચા પણ પીધી, ભલે 2 ચમચી, અને બોલ્યા પણ ખરા, આટલા દિવસ તો ચા જ નથી પીધી, 10 દિવસ એમ. એટલે બહુ કોન્શિયસલી એમણે આ બધો સ્વાદનો આનંદ લીધો. એ ઉતારવા માટે પણ જેટલી તાકાત જોઈએ કદાચ બહુ ઓછી પડતી હશે, ઓક્સિજનની કમી એટલી હતી. પણ જે વર્તમાનની ક્ષણ હતી એ ક્ષણમાં જીવવાનું અને જેટલી સંવેદના અને જેટલી શારીરિક શક્તિ હતી એ વાપરી અને એમણે એ ક્ષણો પસાર કરવાનું પસંદ કરેલું. કશું બોલ્યા એટલે નયને કહ્યું શું કહો છો, તો કે તને કશું નથી કહેતો, તો હું મારી જાત સાથે વાત કરું છું. પછી થોડી વાર પછી નયને પંડિત જસરાજનો
મ્યુઝિક મૂક્યું અને નયનને કહ્યું કે પાપા જસરાજજી ગાય છે, બાગેશ્રી વાગે છે. એટલે આંખના ખૂણેથી હસીને યુઝલી આવી રીતના હા પાડતા, દાઢી હલાવતા કે હું જાણું છું એમ, અને હસ્યા કે તું કોણ મને કેવા વાળો બાગેશ્રી ગાય છે એમ, એ માર્મિક હસ્યા. આ એમના મૃત્યુના લગભગ 4 કે 5 કલાક પહેલાની ક્ષણો હતી કે સંપૂર્ણપણે સંગીતને પણ માનતા હતા. એટલું જ નહીં, પરિધિ આવી, દાદુ આપણું મ્યુઝિક વગાડું, એટલે દાદુ અને પરિધિના કંઈક ફેવરેટ વેસ્ટર્ન સોંગ હતા, એ પરિધિએ વગાડ્યા, એ પણ સાંભળ્યા. છેવટે નયનને પૂછ્યું, બેટા તારું બધું બરાબર છે? એટલે નયને કહું, હા મારું બરાબર છે, મારું પણ બધું બરાબર છે બેટા, આપણું બધાનું બધું બહુ જ સરસ છે, હવે તું જા સુઈ જા. આ એમના છેલ્લા શબ્દો હતા. એટલે આ છેલ્લા કલાકોમાં એમણે જે રીતે પોતાની જાતને જે થતું જે શારીરિક કે જે દુઃખ હતું અથવા તો છૂટા પડવાની જે વેદના હતી એ બધું એક્સપ્રેસ કરી અને અમને સલાહ સૂચન કે કંઈ દુઃખમય વાતાવરણ ઊભું કરવાને બદલે એમણે પોતે આનંદ લઈ અને અમને આનંદ આપ્યો અને આપણું બધું સરસ છે એ એમણે એક છેલ્લે મેસેજ આપ્યો. આ એક બહુ મોટું જેને કહેવાય ને કે અમારા માટે એક લેસન મૂકીને ગયા કે તત્ક્ષણમાં જે પણ શક્ય હોય. આગળ તો જીવન દરમિયાન તો કહેતા જ હતા પણ એમની છેલ્લી ક્ષણોમાં પણ એમણે અમને આ કન્વે કર્યું અને મને લાગે છે કે આ જ એક લેસન હતું જે એમના દ્વારા અમને કન્વે થયું છે કે જે અમને ખૂબ હિંમત આપે છે, ખૂબ હિંમત આપે છે. એમણે જે સંતોષ વ્યક્ત કર્યો જીવન માટે છેલ્લી ક્ષણે એ અમારા માટે બહુ મોટું શિક્ષણ છે અને અમે એ રીતે પપ્પાજીને જ્યારે યાદ કરીએ છીએ તો દુઃખી થઈને રડતા હોઈએ તો અમે એમના તરફ કોઈ અન્યાય કરીએ છીએ એમના શિક્ષણ તરફ, એવું અમે અનુભવીએ છીએ અને અમારી હિંમત ટકી રહે છે. આટલું કહીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. નમસ્તે. થેન્ક યુ વેરી મચ યુવાબેન, બહુ સરસ આપે વાત કરી. મને એવું થાય છે કે તમારા જેવા સંતાન પામીને હસુ યાજ્ઞિક જેવી પ્રતિભા પણ ધન્ય થાય છે કે પિતાનો વારસો ઓળખી શકે, પ્રમાણી શકે, સાચવી શકે, ઝીલી શકે એવા સંતાનો અને એવી પ્રતિભા દરેક વ્યક્તિના નસીબમાં તો ન જ હોય એ આપણે જાણીએ છીએ, જોઈએ છીએ. પણ આટલા સરસ પિતાને પિતા તરીકે, એક વ્યક્તિ તરીકે અને એક સાહિત્યકાર તરીકે આટલી સરસ રીતે તમે ઓળખી ઝીલી શક્યા છો એ એક બહુ સુંદર ઘટના છે જે અમે જે પર્ટિક્યુલરલી હું સાક્ષી બન્યો છું અને એનો મને ખૂબ જ આનંદ છે. સમગ્ર કાર્યક્રમમાં પણ મને જે સંયોજક તરીકે હું જે ભૂમિકા ભજવી શક્યો છું એનો પણ આનંદ છે. થોડી વાત કરીએ મિત્રો કે એમના જે કેટલાક પુસ્તકો હતા સર્જનાત્મક સાહિત્યના, જેની આપણે વાત સર્જનાત્મક સાહિત્ય વિશે નથી કરી પણ એમના કેટલાક પુસ્તકો હતા, નવલકથાઓ દગધા, રાત અધૂરી, ધરા ઊંચી, હાઈવે પર એક રાત, મટ્ટુ રટારી, બીજી સવારનો સૂરજ અને આવી અનેક એમણે ધારાવાહિક નવલકથાઓ લખેલી, ઝાકળના રંગ, અગ્નિકુંડ, ખજૂરો, યુગસંધિ. ત્યારબાદ એમણે ટૂંકી વાર્તાના પણ 2 પુસ્તકો એમના પ્રગટ થયેલા, મનડાની માયા, એક જુબાનીમાંથી અને સત્ય ઘટના આધારિત એમણે વાર્તાત્મક ચરિત્રો લખેલા, દિવાલ પાછળની દુનિયા, પછીતના પથ્થરો, જેલરની ડાયરી. એમાં દિવાલ પાછળની દુનિયા માટે એમને ગુજરાત સાહિત્ય પરિષદનો પુરસ્કાર પણ મળેલો. પુરસ્કારો અને અન્ય સન્માનોની બાબતમાં પણ હસુભાઈનું ટ્રેક રેકોર્ડ છે ઘણો લાંબો, જેની આપણે વાત નહીં કરીએ. પણ મારો એક જે મિત્રો, જેમ બધાએ પુસ્તકો થોડા બતાવ્યા ને, હું પણ એક મને ડૉક્ટર હસુ યાજ્ઞિકના લોક સાહિત્યના સંશોધક તરીકે કે મધ્યકાલીન સાહિત્યના સંશોધક તરીકે બિલકુલ પરિચય નથી, ટુ બી રિયલી ઓનેસ્ટ. પણ મારા કબાટમાં પણ એક પુસ્તક કાયમ રહેતું એમનું, એ હતું રાગ દર્શન. એટલે એક મ્યુઝિકોલોજિસ્ટ તરીકે મેં એમને જો મને ખ્યાલ હતો કે આ કોઈક છે ડૉક્ટર હસુ યાજ્ઞિક અને એમનો સંગીત પ્રેમ વિશે યુવા મેડમે વાત કરી, એમના મ્યુઝિક જે સંગીત શાસ્ત્ર વિશેની એમની વાત છે, ગુજરાતના સંગીતકારો વિશેની એમણે લખ્યું છે, રાગને એમણે ઓળખી બતાવ્યા છે. એટલે હિન્દુસ્તાની
હિન્દુસ્તાની સંગીતમાં જે એમણે પ્રદાન કર્યું છે એ એ એ બધું પણ આપણે આમાં એ બધાની આપણે વાત કરી શકીએ. કોઈક જે વક્તા હોય અધિકૃત વક્તા કમભાગ્યે એમ નથી કરી શકીએ એમ, પણ યુવા મેડમે જે વાત તો કરી આપણી સમક્ષ મૂકી, એક વ્યક્તિ હસુ યાજ્ઞિક અને એક પરિવાર પ્રેમી વિદ્વજ્જન એવી એમની વ્યક્તિમત્તાનો આપણને બહુ સરસ પરિચય થયો. આજે આજની સાંજ એક એવા વ્યક્તિત્વને, એવા વ્યક્તિત્વના સર્જનને, એના સંશોધનને યાદ કરીને આપણે ગાળી છે એનો સંતોષ મને લાગે છે. હાજર વક્તાઓ અને શ્રોતાઓ જે સાંભળી રહ્યા છે સૌ કોઈને થયો હશે. હું એના માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા, અકાદમીના મહામાત્ર શ્રી હિંમત ભાલોડિયા, હાજર વક્તાઓ ડૉક્ટર ભગવાનદાસ પટેલ, ડૉક્ટર બળવંત જાની, નિસર્ગ આહિર, ડૉક્ટર યુવા અય્યર અને જે વર્તમાનપત્રોમાં જેના વિશે પ્રગટ થયું એ માટે એમનો આભાર માનું છું. અકાદમીના અન્ય જે અધિકારીઓ છે જે આમાં પરોક્ષ રીતે જોડાયેલા રહે છે એમનો પણ આભાર માનું છું. સત્વ ઇવેન્ટ્સની ટીમમાં પણ જે સભ્યો મને મદદરૂપ બને છે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. આ સાથે હું મારી વાત પૂરી કરું છું. કોઈને ભૂલતો હોઉં તો ક્ષમા. અને આ એક સુંદર સાંજ આપણે ગાળી છે એક જ્ઞાનસાગરના મરજીવા, જ્ઞાન જેમણે સતત જ્ઞાનસાગરમાં જે ડૂબકી મારતા રહ્યા અને મોતી શોધી લાવતા રહ્યા એવા મરજીવાને સલામ કરીએ છીએ, એવા મરજીવાને વંદન કરીએ છીએ. અસ્તુ, થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ બધાનું ખૂબ ખૂબ આભાર.